તો એ જ છે, પણ એની સાથેનું જે છે એ થોડું બદલાય છે. કમલભાઈ અને દેવાંગીબેનનો થિયેટરને લગતો પરિચય હું તમને આપું તો એ લગભગ અસ્થાને ગણાય. એકલ પ્રયોગથી શરૂ કરીને, એકલો જાને રે તો બરાબર, પણ એકલ પ્રયોગથી શરૂ કરીને, જળને પડદેના એકલ પ્રયોગથી શરૂ કરીને, 1200 કલાકારો સાથે રામાયણના પ્રયોગો એમણે કર્યા, ચિત્રલેખા જેવા પ્રયોગો એમણે કર્યા, જમીન જેવા પ્રયોગો એમણે કર્યા. એ લોકો ભણતા હતા ત્યારે એમણે જે થિયેટર કર્યું એ થિયેટર, એમનું સહિયારું થિયેટર, અને આમ આમ જુઓ તો બધું સમગ્ર સહિયારું થિયેટર એમનું, અને અનેક પ્રયોગો, અનેક અનુભવો, એની જાત જાતની વાતો. એટલે આજે આપણે શરૂ કરીએ ત્યારે જસ્ટ એક ફોર્મલ નોટ પર કરવું હોય તો આજે આપણે અત્યારે આપણી પાસે બે ચોપડી છે એમને આવકારવા માટે, અને આપણા સર છે આપણી સાથે વિનોદભાઈ. તો હું આપણા બધા વતી, ઓન બિહાફ ઓફ ભાવનગર ઇનફેક્ટ, આપણા બધા વતી હું વિનોદભાઈને વિનંતી કરું કે કમલભાઈને ચોપડીથી આવકારે, આપણે આપણો પ્રેમ એ રીતે પહોંચાડીએ. સ્વાગત છે કમલભાઈ. થેન્ક યુ. દેવાંગીબેનને ચોપડીથી આવકારવા માટે અલ્પાબેનને હું અહીંયા બોલાવું. આધુનિક રાજસ્થાની કહાણીઓ છે, આમાં છે રાજસ્થાની ભાષામાં, પણ તમને વાંધો નહીં આવે. તો બસ સૌથી પહેલા તો બધાને પ્રણામ. માન્ય વિનોદભાઈ, મહેન્દ્રભાઈ, ફરીથી એક વખત સવારે વિદ્યાર્થીઓને મળવાનો થયો, અને અત્યારે રંગકર્મીઓને અને રંગ સાથે જોડાયેલા અથવા એનાથી નિસ્બત ધરાવતા લોકો સાથે મળવાનો મોકો આપ્યો છે, એ બદલ આભાર. આ બહુ ઔપચારિક, અમે, મને એવું લાગે છે કે આ બહુ ફોર્મલ બેઠક ના થાય. આપણે જસ્ટ ચાની કીટલી ઉપર બેઠા હોઈએ અને ભાઈબંધો સાથે વાત કરતા હોઈએ એ સ્વરૂપમાં આ વાર્તાલાપ જાય તો મજા, વધારે મજા આવશે. આમ જોઈએ ને તો જે વ્યક્તિ થિયેટર કરતો હોય છે, નાટક કરતો હોય છે, એનું પોતિકું એક થિયેટર હોય જ છે. દરેકનું એક પોતિકો રંગ છે. એમાં અમારી જર્નીની વાત કરીએ નાટકોની તો, એટલે ઇટ્સ બીંગ મોર દેન 35 યર્સ, 35 વર્ષનો આ રંગયાત્રા રહી છે. અને એ 35 વર્ષોમાં એટલું અચૂક કહીશ કે સભાનપણે એવો પ્રયત્ન કર્યો મહેન્દ્રભાઈ કે એકનું એક ફોર્મ રંગભૂમિ ઉપર અમે રિપીટ ન કરીએ, એકનું એક સ્વરૂપ રિપીટ ન થાય. એટલે દરેક, આપણે નાટકને પ્રયોગ કહીએ છીએ, અને ખરા અર્થમાં દરેક નાટક એક પ્રયોગ બનીને આવે એવો સભાનપણે પ્રયત્ન અમે કર્યો છે. અલગ નાટકો જે આ યાત્રામાં ભજવાયા, પણ એ બધા એકબીજાથી જુદા છે. સ્વરૂપની રીતે પણ, ટ્રીટમેન્ટની રીતે પણ જુદા છે. હું મારી જાતને જ્યારે દિગ્દર્શક તરીકે મૂલવતો હોઉં અને એમ મારે પોઈન્ટ આઉટ કરવું હોય કે કમલ જોશીનું થિયેટર કયું, તો એમાં એક વસ્તુ હું એમ કહી શકું કોમન, કે મારા તમામ નાટકોમાં મેં જે સભાનપણે બીજું જે ધ્યાન રાખ્યું, એક રિપીટેશન ન થાય એનું ધ્યાન, અને બીજું જે સભાનપણે ધ્યાન રાખ્યું એ ધ્યાન રાખ્યું કે મેં ઓલવેઝ, એટલે ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું ને, બધી જગ્યાએ કહ્યું જ્યારે જ્યારે મોકો મળે છે ત્યારે, કે નાટકના મંચ ઉપર જે દેખાય છે એ જ પાત્રો નથી. મંચની સિવાયના ઘણા બધા પરિબળો છે કે જે નાટકને ઉત્તમ બનાવે છે. એટલે આપણે કહીશું કે બેકસ્ટેજના માણસો, તો યસ, હા, ઓફકોર્સ, બેકસ્ટેજના માણસો જે કોઈ નૈપથ્ય કરતા હોય, પ્રોડક્શન કરતા હોય, સેટિંગ્સવાળા હોય, એ બધા એટલા જ અગત્યના છે. પણ સાથે સાથે હું પાત્રોની કક્ષામાં, એટલે જે કેરેક્ટર્સ, એક્ટર્સ જે સ્ટેજ ઉપર છે, એમની લગોલગ હંમેશા નાટકના પ્રકાશ આયોજનને અને એના સંગીતને, મ્યુઝિકને હું મૂકતો આવે છે. અને મેં બહુ, એટલે વારંવાર કહ્યું છે કે પ્રકાશ અને સંગીત એ મારા માટે
નાટકના બીજા પાત્રો જેવા જ છે અને એટલે એનું મહત્ત્વ છે. પાત્ર વગર નાટક ન થાય તો હું એવું માનું છું કે મ્યુઝિકાલિટી, એનું સંગીત જે છે એ, એનું પ્રકાશ આયોજન, કારણ કે પ્રકાશમાંથી તમે વિઝ્યુઅલ, કારણ કે આ વિઝ્યુઅલ ફોર્મ છે નાટક, અને એને વધુ વિઝ્યુઅલી ગ્રાન્ડ અને બ્યુટિફુલ બનાવે છે. તો મને લાગે છે કે યસ, અમારું નાટક આ છે. ત્રીજી જે મહત્વની વાત રહી કે ક્યાંક હું સાહિત્યનો વિદ્યાર્થી છું, આજે પણ હું સાહિત્યનો વિદ્યાર્થી, અંગ્રેજી સાહિત્ય ભણાવું છું અધ્યાપક તરીકે, પણ વિદ્યાર્થી છું હું સાહિત્યનો. અને સાહિત્ય શબ્દ આવે છે ત્યારે તમામ ભાષાઓ, એને કોઈ બંધન નથી. તો સાહિત્યના વિદ્યાર્થી તરીકે મને હંમેશા એવું રહ્યું કે હું સાહિત્યિક કૃતિને પસંદ, મારું પહેલી ચોઈસ જે છે ને કે જેમ કંઈક મિનિંગફુલ હોય, બારાઓ તારી બૈરી બતાવું એ પ્રકારનું પ્લે હું ન કરી શકું. એટલે એવું ન કરવું જોઈએ એમ નહીં, કદાચ મને નહીં આવડે, મને નહીં ફાવે, અથવા મને નહીં ગમે, મારી અંગત રુચિ એમાં નહીં હોય. તો મને હંમેશા એવી ટેક્સ અપીલ કરી ગઈ, અથવા દેવાંગી લખતી હોય નાટક તો હંમેશા એનો પણ આગ્રહ એવો એ પ્રકારનો રહ્યો કે એ કૃતિનું ક્યાંક જોડાણ સાહિત્ય સાથે હોય. અમે બંને અધ્યાપક રહ્યા છીએ એટલે ક્લાસરૂમમાં વિદ્યાર્થીને અમુક ટેક્સ સમજવામાં ડિફિકલ્ટી પડે છે, અને હું વર્ષોથી ક્લાસરૂમ થિયેટર પર કરતો આવ્યો છું. એટલે એમ થાય કે આ જે અઘરી ટેક્સ છે એને થિયેટરના ફોર્મમાં જ્યારે લઈ જઈએ છીએ તો વિદ્યાર્થીને સમજવી સહેલી થઈ જાય છે. તો એનાથી એક સ્ટેપ આગળ વધીને એ જ કૃતિને મોટા સ્ટેજ ઉપર કેમ ન લઈ જઈ શકાય, તો એની સાહિત્યિક વેલ્યુ પણ રહે, લિટરરી વેલ્યુ પણ એની અકબંધ રહે, અને એની એન્ટરટેઇનમેન્ટ વેલ્યુ પણ અકબંધ રહે. તો મેં હંમેશા મહેન્દ્રભાઈ એવો પ્રયત્ન કર્યો કે આ બંને વસ્તુઓને જોડીને રાખું, જેની સાહિત્યિક મૂલ્ય સચવાય સ્ક્રિપ્ટનું, અને સાથે સાથે એનું પરફોર્મન્સની વેલ્યુ ખૂબ જ હાઈ હોય. તો એવો સતત ટ્રાય કર્યો છે. તો આઈ થિંક ધીસ ઇઝ અવર થિયેટર. દેવા જનરલી છે ને, લોકો એવું માનતા હોય કે જે કલાકારો હોય, અભિનેતા અભિનેત્રી અથવા તો લેખકો, આ લોકો માટે વ્યક્ત થવું એ સહેલું હોય, એ બહુ ઇઝીલી એક્સપ્રેસ કરી શકે, પોતાની વાતને બહુ સરળતાથી કહી શકે. પણ મને એવું લાગે છે કે કલાકારો, અભિનેતાઓ, અભિનેત્રીઓ, લેખકો એ વાસ્તવમાં એ લોકો હોય છે જેમના માટે વ્યક્ત થવું સરળ નથી હોતું, એને એક આવરણની જરૂર હોય છે, કોઈક બીજું બનીને પોતાની વાત કહી શકે છે પણ પોતે પોતાની વાત કહી શકતા નથી. અને થિયેટર તમને લિબર્ટી આપે છે. જ્યારે ચિત્રલેખા સ્ટેજ પર એમ કહે છે કે પુણ્ય એટલે પાપ કરવાની પર્યાપ્ત તકોનો અભાવ, કદાચ મને પણ આ વિચાર ક્યારેક આવ્યો છે કે આવ્યો હશે, પણ મારે દેવાંગી બનીને કહેવું નથી, પણ જ્યારે સ્ટેજ પર હું કોઈ બીજું બનીને કહું છું ત્યારે હું એ કહી પણ દઉં છું અને હું એની આડમાં, એ શબ્દોની આડમાં સંતાઈ પણ શકું છું. તો થિયેટર મને લાગે છે કે બેઝિકલી એનું જે મેઇન કામ જે છે ને, એ તમને એક જીવનમાં અનેક જીવન જીવવાની તક આપવાનું છે. તમે બહુ બધા બની શકો છો, તમે બહુ બધી વાતો કહી શકો છો જે તમે વાસ્તવ જીવનમાં કદાચ ન કહી શક્યા હોત. તો હું ટેકનિકલી થિયેટરને નથી સમજતી, મારે સાથે આ કહેવું જોઈએ, મારે લેખન વિશે પણ એકચ્યુઅલી આ કહેવું જોઈએ કે જો તમે મને એની ABCD પૂછો ને તો હું એ ભણી નથી, મને ખબર નથી એની ટેકનિકાલિટી, પણ સાવ 16-17 વર્ષની ઉંમરે થિયેટર શરૂ કરેલું ને કામ કામને શીખવે, જેમ આપણે સાયકલ ચલાવતા શીખીએ, જેમ સ્વિમિંગ કરતા શીખીએ, જેમ હું રોટલી ગોળ કઈ રીતે થાય એ શીખી ગઈ, એ રીતે શીખી છું. એટલે મને એનો હંમેશા મેઇન આશય એ જ લાગ્યો છે કે મારી અંદર જે કંઈ પણ હતું એને વ્યક્ત થવાનો રસ્તો મળ્યો, એ દિશાઓમાં ફેલાઈ ગયું અને ધીરે ધીરે એક પીસ, તમારી અંદરનું જે કેન્દ્ર સ્થાન છે ત્યાં પીસ આવે કે યસ યસ આઈ સેડ દેટ એન્ડ આઈ ડોન્ટ હેવ ટુ બી ઓપન ટુ એવરીબડી, મારે કોઈને દેખાયા વગર જે કહેવું તું એ મેં કહી દીધું. તો મારા માટે થિયેટર એ છે. વાતચીત કરી શકીએ.
યસ. ખાસ કરીને ભાવનગરમાં કે 2020 સુધી અમારી પાસે બહુ બધા આર્ટિસ્ટ હતા. 2000 એટલે કે એવરી યુથ ફેસ્ટિવલમાંથી એક એવું અમને મળે કે 100-200 આર્ટિસ્ટ પરફોર્મ કરે, 15 ડ્રામા હોય, 10 ડ્રામા હોય, એમાંથી કોઈ બી હરેકમાંથી તમે 2 આર્ટિસ્ટ ઉપાડો કે એ આ લાઈન ચૂઝ કરે અને એની પ્રથા આગળ વધારે, ઇવન ભાવનગરની. હવે 2020માંથી અમારી પાસે 2 યુથ ફેસ્ટિવલ છીનવાઈ ગયા, એટલે અમારી એક પ્રજાતિ છે એ અસ્ત થઈ ગઈ. ઘણા ટાઈમથી એવું છે કે કોઈ સાલું એવું મળ્યું નહીં કે આ કેમ આ ફિલ્ડ ચૂઝ નહીં કરતું. અને જે રીલમાં જે લોકો બનાવે છે તો એને થિયેટરથી એટલા દૂર મોકલી દીધા, એ લોકોને અઘરું લાગે છે, બરાબર. અને જે લોકો વિચારે છે કે નાટક કરવું જોઈએ એ લોકો અહીં કરતા નથી. એ લોકો જાય છે કે અમદાવાદ, મુંબઈ, નો ડાઉટ એ ત્યાં છે, એક આખી દુનિયા અલગ છે, અને ઇવન રિસ્પેક્ટ કરીએ છીએ એને કે ત્યાંથી ઘણા બધા આર્ટિસ્ટ અમારા બી આગળ વધ્યા છે, બટ અહીંયા જે લોકોને સર્વાઈવ બી કરવું છે અને આ બી કરવું છે એ અસ્ત થઈ ગયું છે. 2020-21 પછી મારા ધ્યાનમાં તો આ બધા સાહેબો છે મારા, કોઈ એવું નથી કે આમાં કોઈ ચૂઝ કર્યું હોય, તો એ વસ્તુ લોકોનો ઇન્ટરેસ્ટ જળવાય. માનો કે એટલા યુથ કેટલા બધા છે, આ મેસેજ લગભગ મહેન્દ્ર સાહેબે ઘણા લોકો સુધી પહોંચાડ્યો છે કે આજે આવી વાર્તા છે. ઇવન એમાંથી ઇન્ટરેસ્ટેડ લોકો 30% લોકો સુધી લોકોના જોબના અભાવને કારણે, એક ટાઈમિંગના અભાવને કારણે એ નથી પહોંચી શક્યા, બરાબર. હવે એ લોકોને થિયેટરમાં ઇન્ટરેસ્ટ જાગે તો શું કરવું, ખાસ કરીને જે હવે જે ઇન્સ્ટાગ્રામની રીલની જે આખી એક અલગ પ્રજાતિ છે, એ લોકો નાટક સુધી કઈ રીતે આવે. ઇવન અમે ટ્રાય બી કર્યું કે વર્કશોપ થાય, બરાબર. તો હવે રીચ નાટક એ લોકો નથી એટલી રિસ્પેક્ટ કરતા, એ લોકોને બહુ એવું લાગે છે કે આમાં ફેમસ થવા બહુ વાર લાગશે, ઇવન રીલથી અમે ફટાફટ ફેમસ થઈ જશું. એ લોકોને એ ડેવલપ, એ સેન્સ ડેવલપ નહીં થતી. તો એ લોકોને કઈ રીતે અમે એમ કરીએ કે નહીં તમે આમાં આવો, આ લાંબુ છે, એ કન્વિન્સ બી કરીએ છીએ બટ એ કન્વિન્સિંગ થતું નથી. ઇવન એ પ્રમાણે એક્ટિવ બી નથી થિયેટર, કે બેક ટુ બેક એવા શોઝ એવા નહીં થતા કે ચલો એને કામ મળતું રહે. તો એવું અમારે શું કરવું જોઈએ, ઇવન એવા શું એક્સપેરિમેન્ટ કરવા જોઈએ? પહેલાં તો એક એક સત્ય આંખ સામે રાખવું પડશે કે સમય પરિવર્તનશીલ હોય છે. જ્યારે જ્યારે ટ્રાન્ઝિશન આવ્યા છે, સમય સમયે ટ્રાન્ઝિશન આવ્યા છે, એ આ આજનું નથી. જ્યારે 1950 પછીનો જે સમયગાળો હતો ત્યારે અચાનક જ ફિલ્મોનું જે પ્રમાણે પ્રભુત્વ વધવાનું શરૂ થયું અને જે નાટક મંડળીઓ, દેશી નાટક મંડળીઓ ધીમે ધીમે કામ કરવાનું ઓછી કરતી ગઈ ને ધીમે ધીમે ફિલ્મો, ત્યારે પણ એવું જ લાગતું હતું કે બધું બંધ થઈ ગયું ને હવે લોકો ફિલ્મો તરફ વળી ગયા છે ને હવે ક્યારે કલાકારો રંગભૂમિને મળશે જ નહીં. આ સમય વારંવાર આવે છે, વળી પાછો એનો ઉદય થયો અને વળી પાછું 90s ટેલિવિઝન આવ્યું, સ્પીચ ચાલુ થયું, દૂરદર્શન શરૂ થયું અને ત્યારે ફરીથી એ જ કલાકારો જે મંચ ઉપર સાથે સક્રિય હતા એ બધા ત્યાં ભાગી ગયા, એલોંગ અમે પણ હતા એમાં, એ ઝુમખામાં એ ત્યાં ગયા. ત્યારે પણ એમ લાગતું હતું કે હવે રંગભૂમિનું શું, ના ના, એ 2-3 વર્ષ થાય છે અને પછી પાછું એ રિવાઈવ થાય છે, વળી પાછું એ આવે છે. ક્યાંક ખૂણામાં બેસીને મહેન્દ્રસિંહ કામ કરવાનું શરૂ કરે છે, ક્યાંક ખૂણામાં બેસીને મારા જેવો માણસ લુણાવાડા જેવા નાનકડા ટાઉનમાં, આનાથી કરતાં નાનું ટાઉન, ત્યાં બેસીને કામ શરૂ કરે છે અને ફરી પાછું એ ચાલુ થાય. આવા ખૂણે ખૂણે બેઠા છે બધા લોકો, ઘણા બધા. તો એ પાછો એ સમય આવે છે કે જાય છે. દરેક યુગ પછી બીજો યુગ આવે એની વચ્ચે એક ડાર્ક એજ આવતી હોય છે, એના જેવું છે. આ ડાર્ક એજ છે પોસ્ટ કોવિડ, એ બહુ જ પોસ્ટ કોવિડના જે આ દેખાય ને લક્ષણો એ બહુ ખતરનાક છે એઝ ફાર એઝ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઇઝ કન્સર્ન. પોસ્ટ કોવિડ પછી અમે પોતે, મારા જ્યારે કોવિડ આવ્યો ત્યારે મારા પોતાના 5 નાટકો ફ્લોર પર ચાલી રહ્યા હતા, મોટા મોટા મેગા પ્રોડક્શન્સ, એ મારા બધા બંધ થયા. અને એ પછી કોવિડના ગયા પછી અમે ફરી શરૂ કરવાનો પ્રયત્ન કર્યો તો સેકન્ડ વેવ આવી, અમે બંધ કર્યું, ફરી કરવાનો પ્રયાસ કર્યો તો કે ત્રીજી વેવ આવે છે. પછી ગવર્મેન્ટે પોલિસી બનાવી કે અડધું હાઉસ રાખીને તમે શો કરો નાટકના, તો એ તો તમારી ટિકિટ બારી ઉપર તમે જાઓ અને એની એડવર્ટાઇઝ જ્યારે ગુજરાત સમાચારમાં આપીએ છીએ ને તો એનો ખર્ચે 55,000 છે, જે એડવર્ટાઇઝમેન્ટ આપીએ છીએ ને કે આ તારીખે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં આટલા વાગે નાટક છે, તો એ 55,000 રૂપિયા તો ગુજરાત સમાચારવાળા લઈ જાય છે, હોલનું ભાડું 50,000 રૂપિયા થાય છે, તમે સમજો. અને તમે જે પ્રોડક્શન કરી રહ્યા છો એમાં તમને 50 લાઇટથી નીચે ફાવતી નથી, એટલે 50 લાઇટનું ભાડું તમે ગણી નાખો તો ખર્ચો ક્યાં પહોંચે છે. અને ગવર્મેન્ટે એમ કહ્યું કે અડધો હોલ રાખીને કરો નાટક, તો બંધ કરી દેવું પડ્યું, પરવડે એમ નથી, કોસ્ટ પણ પોસાય એમ, પ્રોફિટ નહીં, આપણે તો નાટક માટે નાટક કરીએ છીએ પણ રન કરવા માટે
જે ખર્ચો કરો છો એ તો નીકળે. તમે જો પર્સ હોય, જો લાખ રૂપિયાનું નુકસાન કરવાનું હોય તો તમને નહીં પરવડે. તમે બે શો કરશો એવી રીતે, પ્રેમ હોય બહુ જ રંગભૂમિ માટે એટલે, તો પછી નહીં થાય. તો આ ગાળો આવ્યો, અમે અટકી ગયા. મેં કોવિડ પછી નાટક નથી કર્યું. તો મેં શું ચાલુ કર્યું? તો મેં એક્સટેન્સિવ વર્કશોપ કરવાનું શરૂ કર્યું. મને એવું લાગ્યું કે હાલ અટકો, હાલ લોકો નહીં આવે. જે સમયગાળો કોવિડ પછીનો હતો, ત્રીજી વેવ પછીનો. બીજી વસ્તુ કોવિડમાં એક ખતરનાક જે બની ને એ છે કે ઓટીટી પ્લેટફોર્મ સડનલી અપ થયા, કારણ કે લોકો સાવ નવરાધુ હતા અને દે ડોન્ટ હેવ એની બિઝનેસ. તો મોબાઈલ એક માત્ર શસ્ત્ર હતું એમની પાસે સમયને પાસ કરવા માટે. અને અચાનક જ એમેઝોન ને નેટફ્લિક્સ ને ઓહો ને ઝી ફાઈવ ને સોની લીવ ને જાત જાતના ઓટીટી પ્લેટફોર્મ અને આખી દુનિયાનું સર્વશ્રેષ્ઠ કન્ટેન્ટ. ઘણા એટલે કે ઓટીટીને ક્રિટિસાઇઝ નથી કરી રહ્યો, એની પર બી ઉત્તમ કન્ટેન્ટ છે, કેટલું સરસ કન્ટેન્ટ છે. અને એ પણ આખા વિશ્વનું, ઉત્તમ ફિલ્મો, ઉત્તમ વેબ સિરીઝો. તો હવે 199 રૂપિયાની અંદર આખો મહિનો સપરિવાર મોટા સ્ક્રીન ઉપર ઘરના ડ્રોઈંગ રૂમમાં ચા પીની ચુસ્કી મારતા મારતા જે એન્ટરટેનમેન્ટ લઈ શકાય 24/7 આખો મહિનો. એ લોકો હવે નાટકની ટિકિટ ખરીદી 500 રૂપિયાની 1000 રૂપિયાની ટિકિટ લઈ અને શું કામ થિયેટરમાં આવે. અને એટલે તમે જુઓ કે બોલિવૂડની ફિલ્મોને પણ અસર થઈ છે આ ગાળામાં, કે મોટી કોઈ રિલીઝ નથી ને મોટી કોઈ હિટ નથી આફ્ટર કોવિડ. તો આ આ સમય છે, આ ફેઝ છે, એ જતો રહેશે ફોર શ્યોર. એટલે મેં કીધું ને ત્યાં તો એવા ગાળામાં શું કરવું, તો કે એવા એવા ગાળાની અંદર તલવારને ધાર કાઢેલી રાખવી સતત, કે કાલે યુદ્ધ ડિક્લેર થશે તો જવાનું થશે, તો તલવાર બુઠ્ઠી ના હોય. તો આ થોડુંક મેં એટલી ડિટેલમાં એક્સપ્લેન કર્યું, આ લોકો કનેક્ટ કરી શકે કે હું જે કહેવા માંગુ છું એની સાથે. હવે રહી વાત ભાવનગરની, તો ભાવનગર ઇઝ અ બિગ સિટી. આ આ બિગ સિટી છે, એટલે તમે જે પેસિમિસ્ટ થઈ રહ્યા છો કે આ હવે શું થશે, તો ના ના, ટાઈમ વિલ કમ અને પાછું આવશે. આ લોકો બી સમજશે, છોકરાઓ પણ સમજશે છે કે રીલના માધ્યમથી તમે કહો છો જોડાયેલા રહે છે. એની અવેરનેસ માટે વારંવાર વર્કશોપ્સ થાય એ બહુ જરૂરી છે. હું મહિનાની 5 વર્કશોપ કરું છું, ડે એવરી મંથ 4-5 વર્કશોપ્સ થતી હોય છે મારી. વારંવાર આ વર્કશોપોનો થાય ને, યંગસ્ટર્સને તમે લોજિકલી લઈને આવો, એમને કન્વિન્સ કરો. એ રીતે નહીં કે તું થિયેટર કર તારા માટે, એ વગર તું વિચારી નહીં શકે. નાટક જે છે ને એ તારી વિચારવાની બારીઓ ખોલે છે, એને 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 પર્સનાલિટી ડેવલપમેન્ટ સાથે જોડી દઈએ, એને તમારા પર્સનલ ગ્રૂમિંગ સાથે જોડી દઈએ, અને એને એ સમજાવીએ કે તું જે કરે, રીલ બનાવીશ તો તું વધારે સારી રીલ બનાવી શકીશ જો તું થિયેટર ટેકનિક શીખ્યો હોઈશ તો. મને લાગે છે કે એ કરવાથી એ થશે. નાના સેન્ટર પર હોવાથી કોઈ ફેર નથી પડતો. મેં આખી જિંદગી લુણાવાડા કોલેજમાં રહીને ભણાવ્યું, લુણાવાડા કોલેજમાં રહીને જ નાટકો કર્યા. એ લુણાવાડા ટાઉનમાં જ શનિ રવિનું થિયેટર, મારું સન્ડે થિયેટર છે. ગુજરાતમાંથી, આખા ગુજરાતમાંથી કાસ્ટિંગ કરવાનું, અને શનિવારે રાત્રે મારે ઘેર બધા ભેગા થઈ જાય લુણાવાડા આવે એવી જગ્યાએ કે જ્યાં એમના મોબાઈલના નેટવર્ક ના લાગે. મોટા ગજાના સારા સારા અભિનેતાઓ બધા આવે, શનિવારે મોબાઈલ જમા થઈ જાય, અને શનિવારની રાત, રવિવારનો આખો દિવસ અને રવિવારની રાત્રે જમી બમીને છૂટા પડે, પોતપોતાને ઘેર જતા રહે જ્યાં જવું હોય ત્યાં, બરાબર છે. આ શનિ રવિનું મારું થિયેટર, 4 શનિ રવિમાં એક ફૂલ લેન્થ નાટક તૈયાર કરવાનું. 4 શનિ રવિ મારા તમામ પ્રોડક્શન્સ 4 શનિ રવિના છે. વેરી ક્વિક, વેરી ફાસ્ટ, એક પણ સેકન્ડ વાર્તાલાપ ગપ્પા મારવામાં નહીં બગાડવાનો. ચા પીતા પીતા ગપ્પા મારીએ, હું મારી વાત કરું, તું તારી વાત કર, ના એ વાત કરવા માટે આપણે ભેગા નથી. આ વાત કરવી હોય તો આવતીકાલે આપણે કરીશું ફોન પર, તારા ઘરે હોઉં ને હું મારા ઘરે હોઉં ત્યારે, તો આપણે એ રીતે થિયેટર કરીએ, સમય બચાવીએ, લોકોની પાસે સમય નથી, સમયની વેલ્યુ કરીએ, ભેગા થઈએ, કામ પતાવીએ, ફટાફટ છૂટા પડી જઈએ. તો મને લાગે છે કે આ એક છે ને પેલી લગઝરીવાળું કલાકો બેસીએ અને રિહર્સલો કરીએ, એ દિવસો હવે આ મોડર્ન ટાઈમમાં પરવડે એમ નથી. ફાસ્ટ કામ કરો, ક્વિક કામ કરો, લોકોને ઇન્સ્પાયર કરો અને જોડતા જાઓ, તો મને લાગે છે કે થઈ જશે. નાના સેન્ટર પર બી થઈ જશે, અમદાવાદ મુંબઈ હોવું જરૂરી નથી એના માટે. આઈ થિંક આઈ મેડ જસ્ટિસ ટુ યોર આન્સર ક્વેશ્ચન. મને એ ખબર પડી કે અવેરનેસ માટે સતત કોઈ એક વર્કશોપ કરતા રહેવા, કે એ લોકોને એનો ફાયદો દેખાડવાનો, કે આમથી વધારે આ એક પોઈન્ટ સારો લાગ્યો કે રીલ તમે વધારે સારી બનાવી શકો. તમે એમ કહો કે
તને રીલ બનાવ, તને એક્ટિંગ સર, તું સ્ક્રીન પર પ્રેઝન્ટેબલ થઈશ વધારે સારો, તને કોઈ ફિલ્મ બિલમાં કામ મળી જશે. ગાજર, હા, એટલે એમ કહીને બી જો આવતો હોય એને એકવાર આવી ગયો ને પહેલાં તો નહીં જાય પાછો. તમે ને હું એનું ઉદાહરણ છે કે જે આવી ગયા છે એ હવે પાછા નથી ગયા. કદાચ સર એવું લાગે છે કે આપણે જે પુનિતની વાત છે એને હું થોડુંક કન્ટિન્યુએશનમાં એવી રીતે કરીશ કે કદાચ આપણે ચિલ્ડ્રન થિયેટર ઉપર થોડુંક કોન્સન્ટ્રેશન અત્યારે કરીએ તો આપણને કદાચ નેક્સ્ટ ફાળ જે આપણે કહીએ એ બહુ સારો મળે. બરોબર. અને આપે હમણાં જે વાત કરી કે સાહિત્ય એટલે જે છોકરાઓ ભણતા હોય એ મંચન, તો અમે વચ્ચે એવો પ્રયોગ પ્રી કોવિડમાં કર્યો હતો. લગભગ આપણે સાતેક સ્કૂલ કવર કરી દીધા, ચેપ્ટર શો કર્યા અમે, અને ગુજરાતી એ લોકો જે 8, 9, 10 વિદ્યાર્થીઓ ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં જે પાઠ ભણતા હોય, બરોબર, એ બધા પાઠને અમે એને લાઈવ સ્ટેજ પર, એટલે મીન્સ પુનિત જોડે બી વચ્ચે અમારે એ ઉપર ચર્ચા થઈ હતી કે આપણે થોડુંક વર્કશોપ ઉપર કામ કરીએ. અને મને એવું અત્યારના સિનારીઓમાં એવું લાગે છે સર કે ચિલ્ડ્રન થિયેટર ઉપર થોડુંક આપણે કોન્સન્ટ્રેશન, ના, કોન્સન્ટ્રેશનની 100% ફોકસ ચિલ્ડ્રન થિયેટર પર કરવું જોઈએ, તો જ આ ઇસ્યુ ઇઝીલી સોલ્વ થશે. એ જેમ આપણે પ્રોગ્રામ પહેલાં પણ વાત થઈ કે ઇવન આઈ એમ ડુઈંગ ચિલ્ડ્રન થિયેટર, હું મારું ફોકસ આ કોવિડ પહેલાંથી, એટલે રાધર કોવિડના 3 વર્ષ પહેલાંથી મેં થોડું ફોકસ શિફ્ટ કર્યું, કારણ કે મને, હું બાળકો સાથે આઈ એમ નોટ યુઝ ટુ ડુઈંગ વર્ક વિથ ચિલ્ડ્રન, કારણ કે આપણા ટેમ્પર ઇશ્યુઝ હોય, નાટકવાળાના ટેમ્પર ઇશ્યુઝ હોય, આ બધા જાણે આશીષભાઈ, બરાબર ને? એટલે કોલેજના છોકરાને ચંપલ મારી શકાય છૂટું, પણ બાળકોને તો કેવી રીતે હેન્ડલ કરવા? પણ દેન આઈ, એટલે મેં મારી જાતને ટ્રીટ કરી, બરાબર સરસ રીતે સમજાવી, અને આઈ સ્ટાર્ટેડ ડુઈંગ ચિલ્ડ્રન થિયેટર. મેં પહેલાંય કર્યું હતું પણ એક્સટેન્સિવલી કરી, અને પછી બાળકોને લઈને જ બે મોટા પ્રોડક્શન કરે, એટલે એક નાટક 650 બાળકોને લઈને કર્યું, ને એક નાટક 1100 બાળકોને લઈને કર્યું, જેમાં પહેલાં ધોરણથી લઈને પીજીના ધોરણ, પીજી એમ એ માસ્ટર ડિગ્રી સુધીના વિદ્યાર્થીઓ આવી જાય અને સ્ટાફ પણ આવી જાય. તો એવા પ્રોડક્શન કર્યા, એમાં મને એવી ખબર પડી કે એ બાળક, આજે પણ હું જ્યારે જઉં છું તો આજે મારી કોલેજની અંદર અચાનક જ મને 2-3 છોકરીઓ મળવા આવે કે 2-4 છોકરાઓ મળવા આવે કે સર ઓળખ્યો, આપણે કહીએ કે ના ભાઈ, સર તમે રામાયણ કર્યું હતું ને એમાં અમે હતા, આપણે અહીંયા કોલેજમાં ક્યારે કરવાનું છે? સો ઓછામાં ઓછા 300-400 છોકરા સામે ચાલીને એવરી ઇયર હવે ઇન્કવાયરી સામેથી કરવા આવે છે કે સર આપણે કોલેજમાં અમે આવી ગયા, હવે તો તમે અહીંયા જ છો, અમે બી અહીંયા છીએ, તો આપણે થિયેટર એક્ટિવિટીઝ ક્યારથી શરૂ કરીએ છીએ, ક્યારથી વર્કશોપ કરીએ છીએ, તો સામે ચાલીને પૂછે છે. તો ચિલ્ડ્રન થિયેટરનો આ મોટો ફાયદો થાય છે કે એને, એ 6ઠામાં હોય, 7માં હોય, 8માં હોય, ત્યારે તમે એને જોડે કામ કર્યું હોય, અને એના 4 વર્ષ પછી એ તમારી જોડે કોલેજમાં આવશે ત્યારે આવી જશે. તમે જે યુથ ફેસ્ટિવલની વાત કરી ત્યારે તમને તૈયાર એકદમ એન્થુ છોકરો મળશે. યસ સર. હું વાસ્તવમાં કહું કે મને પોતાને એવું પર્સનલી લાગે છે આશીષભાઈ, કે એક કેરેક્ટરનું નાટક કરવું કે બે કેરેક્ટરનું નાટક કરવું એ વધારે ડિફિકલ્ટ છે. કમ્પેર ટુ 1100 એક્ટર્સને લઈને નાટક કરવું એ વધારે ઇઝી છે, એ વધારે ઇઝી થઈ જાય છે. એક દિગ્દર્શક તરીકે તમારે તમારા મગજને બે કેરેક્ટર કે એક કેરેક્ટરવાળા નાટકે ઓછા કેરેક્ટર સાથે કામ કરતા હોય ને ત્યારે તમારે એને વધારે ઇન્વેસ્ટ કરવું પડે છે, તમારા બ્રેઇનને વધારે એક્ટિવ રાખવું પડે છે ટુ ક્રિએટ અ વિઝ્યુઅલ્સ ઓન ધ સ્ટેજ. તમે 2-3 કેરેક્ટરના કેટલા વિઝ્યુઅલ્સની વેરાયટી તમે લાવી શકો, ત્યારે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટાસ્ક ટુ એન્ગેજ પીપલ વિઝ્યુઅલી. જ્યારે 1100 છે તો તમારી પાસે સાહેબ બ્રશ છે અને મોટો કેનવાસ છે અને બધા જ રંગો છે, તમારે જે રંગ ઉછાળવા ઉછાળો, એમાંથી એક ડિઝાઇન નીકળવાની જ છે. તમે સમજો છો? કમ્પેરેટિવલી ઇટ ઇઝ વેરી ઇઝી. આવું કોઈ કહે નહીં, હું કહી રહ્યો છું ઓપનલી કે વધારે ઇઝી છે. હા, હવે પ્રશ્ન આવે છે શું, તો કે તમારે અહીંયા આગળ ટીમ મેનેજમેન્ટની સ્કિલને કામે લગાડવાની છે. સો હા, ઓફકોર્સ યુ આર ડુઈંગ થિયેટર, તમે નાટક કરી રહ્યા છો, યુ આર ડિરેક્ટિંગ, તો એક સ્ટેજ ક્રાફ્ટ તો છે જ ડિરેક્ટરવાળો,
પણ એની સાથે સાથે ટીમ મેનેજમેન્ટ, આ ક્રાઉડ મેનેજમેન્ટ છે ને, એ બહુ મોટું ટાસ્ક હોય છે આવા પ્રોડક્શનની અંદર. તો મેં રસ્તો એવો સીધો પસંદ કર્યો કે મેં મારા અંડરમાં 20 છોકરાને તૈયાર કર્યા. મેં 20 જણની વર્કશોપ કરી, જે મારી સાથે જોડાયેલા ખાસા ટાઈમથી થિયેટર કરતા હતા, એ લોકોની 20 જણની વર્કશોપ કરી અને આખે આખું નાટક મેં કમ્પોઝ કરી નાખ્યું. હાર્ડલી 6-7 દિવસની વર્કશોપ, 6 દિવસની, 6 દિવસમાં 2.5 કલાકનું નાટક આખે આખું કમ્પોઝ કરી નાખ્યું એમને લઈને. સો એ 20 જણા જે છે એમને ખબર છે કે આની મૂવમેન્ટ શું છે, આ કેમ આમ છે, આની પાછળનું લોજિક શું છે, શા માટે આ પ્રકારનો ક્રાફ્ટ થઈ રહ્યો છે, બધું ક્લેરિટી સાથે. આ 20 એ મારી સેના છે. દિગ્દર્શક એકલો કંઈ નથી, નાટકનો દિગ્દર્શક તો કાંઈ નથી કરી શકતો જ્યાં સુધી એની સાથે ટીમ ના હોય, અને ટીમ વર્ક છે. તો એ ટીમમાં એ 20 જ્યારે તૈયાર થઈ ગયા, એ પછી મારા માટે ટાસ્ક બહુ જ ઇઝી થઈ ગયો. હવે મારે કાગળ ઉપર પહેલાં કામ કરવાનું. તો ને મારી એવી ટેવ છે આશીષભાઈ, અને હું એવું કરું કે જેટલા લોકો જોડાયેલા છે એ પણ આને ફોલો કરે તો બહુ સરસ ટેકનિક છે, કે મોટાભાગના લોકો શું કરતા હોય છે કે ફ્લોર ઉપર જાય, એક્ટરોને સામે ઊભા રાખે અને પછી સીન શરૂ કરે ને પછી વિચારે કે કામ કરતું આમ જા, પછી બીજા દિવસ આવે કે આમ ના જા, આમ જા, ના તું ઉપર ચડી જા, ના તું નીચે આવતો રહે, જોઈએ વિચારીએ. હું એવું ક્યારે નથી કરી શકતો. હું ઓલવેઝ સ્કેચબુક લઈને બેસું છું, મારું કામ પહેલાં પતાવી દઉં છું, આખે આખી મૂવમેન્ટ, આખે આખો ક્રાફ્ટ, એક એક વસ્તુ પ્રી ડિસાઇડેડ છે, ડ્રો કરેલી છે, ફિક્સ છે. હું હોઉં ના હોઉં, કોઈ પણ માણસ જે મારી ભાષા સમજે છે એને બ્લોક કરી શકે. તો એ સ્કેચ તૈયાર છે સીન વાઇઝ, અને લાવીને મૂકી દીધા 20 જણને જોડે રાખ્યા. અને હવે પેલો 1100-વાળો બંચ બોલાયો. હવે એમાંથી જે ગ્રુપ 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 ટુકડાઓમાં કામ કર્યું, એ ગ્રુપને કમ્પોઝ કર્યું, જે આમને શીખવાડ્યું હતું, પણ હવે એમને સાથે રાખી અને ગ્રુપ સાથે હું કામ કરી રહ્યો છું, હું એમને કમ્પોઝ કરી રહ્યો છું, એમને શીખવાડી રહ્યો છું. આ લોકો જોઈ રહ્યા છે. આજે મેં બ્લોક કરી નાખ્યો સીન, હવે આ ટીમ તારી જા, હવે એના રિહર્સલ્સ કરાવો. આ ટીમ તારી 20 ટીમો, 20 આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ એન્ડ કોરિયોગ્રાફર્સ, દેટ્સ ઇટ. સાહેબ મેં 7 જ દિવસ ટીમ સાથે કાઢ્યા છે, 1100ની જણે જોડે હું 7 જ દિવસ ઊભો રહ્યો છું ટોટાલિટીમાં. ટોટલ 7 દિવસ મેં કાઢ્યા અને આ પ્લે ઊભું થયું. મુખ્ય વાત ક્રાઉડ મેનેજમેન્ટની છે કે જે કાગળ ઉપર થયું. એટલું બધું તમારે વિચારી લેવાનું કે પછી વિચારવા માટે એ જગ્યા પર ઊભા રહીને તમે નહીં વિચારી શકો જ્યારે તમે મોટી ટીમ સાથે કામ કરતા હો. કારણ કે આપણે વાઇબ્રન્ટના નાટકો પણ અમે કર્યા, તો એમાં પણ સ્ટેટ લેવલના આપણે પ્લે કરતા હોઈએ છીએ, ત્યાં પણ તમારી પાસે વિચારવાનો અવકાશ ફ્લોર પર નથી હોતો આશીષભાઈ. તમારે પહેલાંથી નક્કી કરીને જ આવવું પડે છે બધું જ, તો એ થઈ જાય છે, વાંધો નથી આવતો. હા, ડેન્જર જે મેં સવારે હું મહેન્દ્રભાઈને કહેતો હતો કે એક એક ભયંકર થ્રેટ તમારી જોડે એ ઊભી હોય છે કે તમારી પાસે ચિલ્ડ્રન થિયેટર કરતા હોવાને કારણે પહેલા ધોરણના બચ્ચાઓ પણ છે, MA છોકરાઓ પણ છે. તો એક આખો જે ગ્રાફ છે એમાં આ જે 1 થી 5-6 ધોરણ સુધીના બચ્ચાઓ છે ને એ બહુ ડેલિકેટ છે. હવે જ્યારે તમે આ પ્રકારના નાટક કરો છો તો એકસાથે 200 છોકરા એન્ટર થાય છે ફેડઆઉટમાં, અને 200 ફેડઆઉટ વખતે બહાર જતા હોય છે. આમાં કોઈ એક્સિડન્ટ ના થઈ જાય, આમાં ઉતાવળમાં કોઈ છોકરાનો પગ બગ લપસ્યો ને એની પાછળ ટોળું ચડી ના જાય, આવા બધા જોખમ એક્સિડન્ટ થયા છે. એટલું જ સાચવવાનું હતું. તો એ બહુ કેર કરી અને એ પ્લે થઈ શક્યું. હું તમને બતાવું એની ક્લિપ છે, જો ને ભાઈ આશીષભાઈ. અને ફિઝિકલ થિયેટર કર્યું, એટલે પેલું પ્રોપ્સ ને એ બધું બહુ ઓછું કર્યું. ફિઝિકલ થિયેટર એટલે છોકરાઓનું ઇન્વોલ્વમેન્ટ એમાં વધારે આવે. થઈ ગયા આશીષભાઈ, હા એ ચાલશે વાંધો. તમે
એ જો કાલના દિવસમાં આપણે વર્કશોપમાં કરવાના પણ છે, સ્પેસ ક્રિએશન એને કહીએ છીએ આપણે. આ જે સરનો સવાલ છે એ સ્પેસ ક્રિએશનનો સવાલ છે કે આપણે સ્પેસને કેવી રીતે ભરીએ છીએ. એક ચિત્રકાર કોરું કેનવાસ લઈ અને ઇઝન પર મૂકે છે અને પેઇન્ટિંગ કરવાનું શરૂ કરે છે ત્યારે કોરું કેનવાસ છે અને એ જે રીતે રંગો ભરવાનું શરૂ કરે છે અને પોતાના ચિત્રને બેલેન્સ કરતો જાય છે, બિલકુલ એ જ રીતે આપણે દિગ્દર્શકો એ આપણી એમ્ટી સ્પેસને યુટિલાઇઝ કરતા આવીએ છીએ. તમે પણ એવી રીતે કરો છો, તમે પણ કરો છો, તમે પણ એવી રીતે કરો છો, આશીષભાઈ પણ એવી રીતે કરે છે, આપણે બધા જે લોકો થિયેટર સાથે સંકળાયા છે, શક્તિ પણ અહીંયા છે, આપણે બધા એ જ રીતે કામ કરીએ છીએ ને કે આપણે આપણી ગિવન સ્પેસને જસ્ટિસ કરવાનો ટ્રાય કરીએ છીએ અને એને વિઝ્યુઅલ્સ વિઝ્યુઅલી રીચ કરવાનો આપણે ટ્રાય કરીએ છીએ, મિનિંગફુલ કમ્પોઝિશન્સ અને મિનિંગફુલ મુમેન્ટ્સ સાથે. તો મારા માટે આ આખી વસ્તુમાં આ એક શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે. જ્યારે હું સ્પેસ ક્રિએશનની વાત કરું છું ત્યારે મિનિંગફુલ અને મોટિવ વાળો આ બે શબ્દો બહુ અગત્યના થાય છે. હું બહુ જ વિચારું છું, હું બે માધ્યમો સાથે જોડાયેલો છું, હું સ્ટેજના માધ્યમ સાથે જોડાયો છું અને ફિલ્મના માધ્યમ સાથે પણ જોડાયેલો છું. ડિરેક્ટર તરીકે મેં સિરિયલો ડિરેક્ટ કરી, મેં એડવર્ટાઇઝમેન્ટ્સ બનાવી, ડોક્યુમેન્ટરીઝ બનાવી, ઢગલાબંધ. તો જે હું ઘણીવાર મારી ફિલ્મની ભાષા નાટકમાં લઈ આવતો હોઉં છું કે હવે આપણે ફિલ્મમાં કહીએ ને કે ક્લોઝઅપ આવશે અહીંયા, એમ એનો આ સંવાદમાં એક્ટરનો ક્લોઝઅપ આવે છે, અહીંયા ઓવર શોલ્ડર શોટ જશે, અહીંયા લોંગ શોટ આવશે, અહીંયા ક્રેન શોટ આવવો જોઈએ, અહીંયા ટ્રોલી શોટ જશે. આ ભાષા એ ફિલ્મની ભાષા છે, કેમેરાની ભાષા છે. અને બેસિકલી આ તમામ શોટ જે હું બોલ્યો એ આપણે નાટકના મંચ ઉપર કરીએ છીએ, આપણે નથી કરતા શક્તિભાઈ. આપણે ક્લોઝની વાત કરીએ છીએ તો આપણે જ્યારે એક સ્પોટ કોન્સન્ટ્રેટ કરીએ છીએ એક એક્ટરના ફેસ ઉપર અને બાકીની લાઇટો આઉટ થતી જાય છે અને ક્લોઝ આ લાઇટ એક ચાર્જ થાય છે ત્યારે એ શું છે, એ જે પેલો ફિલ્મમાં જે પડદા પર ક્લોઝઅપ છે આપણે લાઈવ ક્લોઝઅપ બનાવ્યો અહીંયા, બરાબર છે. આપણે ટ્રોલી લાઇટનો યુઝ કરીએ છીએ કે જ્યારે જનરલમાંથી ક્રોસ ફેડ કરીએ છીએ પાર અને એના પરથી સેન્ટરમાં આવીએ છીએ, કેરેક્ટરની મૂવમેન્ટ સાથે સાથે લાઇટને લીટઅપ કરીએ છીએ અને છેવટે વિંગની કટલાઇટ પર આપણે સીનને એન્ડ કરીએ છીએ. તો દેટ ઇઝ અ ટ્રોલી શોટ, એ આપણે કરીએ છીએ. એ આપણે ક્રેન શોટનો યુઝ કરીએ છીએ કે આપણે ફર્સ્ટ બેટનથી ફૂટ ઉપર ઉતરી આવીએ છીએ સટાક કરીને, તો આ ક્રેન શોટ છે. આ બધી વસ્તુ વિઝ્યુઅલ બનાવે છે. એટ ધ સેમ ટાઈમ જેમ એક્ટર કમ્પોઝિશનથી લાઇટ સ્પેસને ભરે છે, એવી જ રીતે લાઇટ પણ એને મદદરૂપ થાય છે સ્પેસને ભરવામાં અને એને વધારે બ્યુટિફુલી મૂકવામાં. તો એઝ ફાર એઝ ઇમ્પોર્ટન્સ ઇઝ કન્સર્ન, તો એ દરેક દ્રશ્યનું પોતાનું એક મોટિવ છે. એ મોટિવ વગરનું ના હોય એટલું જ આપણે જાણવાનું છે. મોટિવ વગર ના હોવું જોઈએ કોઈ મુમેન્ટ. યસ સર. જી વાત કરો છો, હા હા, તમે કેવી રીતે થિયેટર ડિઝાઇન કરો છો અને એનું પ્રોડક્શન કરો છો? તમે જેને માટે કરો છો એ તો પ્રેક્ષક છે. યસ. એ કેવો છે તમે જાણતા નથી. કરેક્ટ. એ વિદગ્ધ પણ હોય, અભણ પણ હોય. બિલકુલ. એ ગામડાનો કે શહેરનો કોઈ પણ હોઈ શકે અથવા એની નાટક વિશેની સમજ વધારે ઓછી હોઈ શકે. તમે અત્યાર સુધી જે વાત કરી એમાં તમારી વફાદારી નાટકના પ્રોડક્શન પરત્વેની છે એવું સમજાયું મને, પણ આમાં પ્રેક્ષક તો હજી વચ્ચે ક્યાંય આવ્યો જ નહીં. નાટકનો પહેલો નિયમ એ છે કે સૌથી પહેલાં જે કરનાર છે એને રસાનુભૂતિ થાય, અને જો કરનારને રસાનુભૂતિ થઈ તો સમજી લેજો કે પ્રેક્ષકને રસ નિષ્પત્તિ થશે, થશે ને થશે. એ હજારો વર્ષ પહેલાં ભરત કહીને ગયા આપણે ત્યાં નાટ્યશાસ્ત્રમાં. હું બિલકુલ એ પદચિહ્નો પર ચાલવાનો અને માનવાનો પ્રયત્ન કરું છું. જે વફાદારીથી, જે નિસ્બતથી અને જેટલી થોટ પ્રોસેસથી આપણે કામ કરીએ છીએ, એમાં બની શકે કે મારી ટર્મિનોલોજી જુદી હોય, મારી સમજણ જુદી હોય, પણ જે રસાનુભૂતિની વાત છે એ પેલો સામાન્યમાં સામાન્ય પ્રેક્ષક એના ભાવને તો
લઈને જાય છે, એટલે એ જ્યાં સુધી એન્ટરટેઇનમેન્ટ વેલ્યુ છે એને એ તો પકડાઈ જાય છે. એને ક્રાફ્ટમાં ખબર પડે કે ન પડે, પણ એને એટલી ખબર પડે છે કે સારું ગમ્યું, મને મને ગમ્યું. એ બહુ બૌદ્ધિક ના હોય તો ચાલે, એટલે જળને પડદે નાટક કરતો હોઉં તો પ્રબુદ્ધ ઓડિયન્સ બેઠી હોય અને આટલું અઘરી ભાષાનું નાટક, એટલું પંડિત યુગની ગુજરાતી પાછી બોલાતી હોય, એમાં કવિતાઓ આવે, એકલ કૃતિ 3 કલાક, અથોડા પડે માનસિક રીતે તમને, મને પોતાને બીક લાગે, ખૂબ બીક લાગે કે લોકો ઊભા થઈને જતા ના રહે વચ્ચેથી. પણ પ્રબુદ્ધ પ્રેક્ષકોએ તો વખાણ્યું, પણ દહેગામ જેવા નાના નાના સેન્ટરો પર પણ મેં એની ભજવણી કરી કે જેને કોઈ નિસ્બત નથી કલા અને સાહિત્ય અને આર્ટ સાથે, એવી તદ્દન ગામડાની ઓડિયન્સ આવીને બેઠી. રમેશ અમીને શો ઓર્ગેનાઇઝ કર્યો હતો, અને આવી ઓડિયન્સ આવશે એવી ખબર હતી તો આપણે હાથ ના પાડીએ કે નથી કરવું આપણે એમ કહીએ, પણ એવી ઓડિયન્સ આવીને બેઠી અને એ પણ કનેક્ટ થઈ ગઈ. તો મને એવું લાગે કે આપણો ઈમાનદારથી કરેલો પ્રયત્ન અને તમે જે કામ કર્યું છે, જેટલું વિચારીને કરી છે, એ મોટિવ પહોંચી તો જાય જ છે, એ મોટિવ પહોંચે છે. એટલે હું એક એક્ઝામ્પલ, હું ખાલી આ જસ્ટ આ ક્લિપ 2 જોઈ લઈએ, એક એક મિનિટની છે, એટલે એ ક્લેરિટી આવશે કે હું એક્ઝેક્ટલી શું કહેવા માગુ છું કે શું પહોંચે છે. હવે ફિઝિકલ થિયેટર કોમન માણસને નથી ખબર પડતી સાહેબ, કોમન માણસને શું ખબર પડે છે કે ભાઈ ડ્રોઈંગ રૂમ હોય તો ડ્રોઈંગ રૂમ હોય, રથ આવે તો રથ આવવો જોઈએ, એને 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 એની બીજી એક નિસ્બત નથી કોમન માણસને. પણ ફિઝિકલ થિયેટર તમે કરો છો અને છતાંય કોમન માણસને એન્જોય કરે છે કે હા મજા આવી, એને એ ખૂંચતું નથી, ખટકતું નથી, તો એ મને લાગે છે કે તમારી મહેનત સફળ થઈ જાય છે. યસ પ્લીઝ. મતલબ કે જે સ્પેસનો યુઝ અહીંયા દેખાઈ જાય છે કે તમે ક્રાફ્ટ જે કરો છો એને કેવી રીતે સ્પેસિંગ કરો છો એના ઇમ્પોર્ટન્સ પ્રમાણે. હવે એ દરેક સ્ક્રિપ્ટ પર જુદું જુદું ઇમ્પોર્ટન્સ જો સ્ટેજના પાર્ટ્સનું કરવાનું હોય ક્રાફ્ટમાં, તો એ ઇટ ડિપેન્ડ્સ અપોન ધ સીન એન્ડ ધ સ્ક્રિપ્ટ સબ્જેક્ટ. એ પ્રમાણે પછી થાય કે ભાઈ એવું જરૂરી નથી કે મર્ડર ન બતા, જેમ જૂની માન્યતા હોતી મર્ડર ના બતાવે, તો મર્ડર બતાવાય બી ખરું ને, ફ્રન્ટ લાઇનમાં બતાવાય ને સ્ટેજની નીચે ઉતરીને પહેલી લાઇનમાં બતાવાય, તો હવે એ બધા કોઈ નિયમો રહ્યા નથી.
સવાલ એ છે કે તમારી વાર્તાને વફાદાર રહી અને તમે સર પ્રયત્ન કરો એ લોકોને ગમતો હોય છે એવું મને લાગે છે. મારો એ સવાલ છે કે જેટલા યુથ નાટક તરફ વળે છે, જે 20 થી 18 થી જે 30નો જે સમયગાળો છે, 25ની એજનો જે સમયગાળો છે, જેટલા યુથો એ નાટક તરફ વળે છે, એટલા જ યુથ જો લેખન તરફ વળે, નાટકની જે કોઈ પણ વસ્તુ જ્યારે ભજવાય ત્યારે લેખકનો એક બહુ મોટો હાથ હોય છે, તો એ કન્ટેન્ટ વાઇઝ એવું લેખન મળે, જે એવું નાટક બને કે જેમાં પ્રેક્ષક અંત સુધી જળવાઈ રહે અને એ નાટક લોકોના મનમાં એક છાપ પાડી જાય, તો એવું લેખન જે આજના યુથમાં જોવા બહુ ઓછું મળે છે. એ તમે જો કે 35 થી પછી એજના અત્યારના સમયમાં લેખકો જે હા અત્યારનો સમયગાળામાં આવ્યું છે, તો એ કઈ રીતે શક્ય બને કે લોકો એ તરફ દોડવાય? મેં લખવાની શરૂઆત નાટકોથી કરેલી અને એનું કારણ બહુ પ્રેક્ટિકલ હતું. કોલેજમાં ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં અમને યુથ ફેસ્ટિવલ માટે પૈસા નહોતા આપતા, બજેટ નહોતું અમારી પાસે. હવે કાળો કકળાટ અમે લોકો કરીએ વિદ્યાર્થીઓ, તો હું થોડી જબરી હતી, આઈ મીન છું, તો હું ગઈ અમારા જે પ્રિન્સિપલ સર હતા એમની પાસે કે સર આવું શું કરો છો, બધી કોલેજમાં આપે છે બજેટ, અમને આપો, અમારે એક એક પ્રવૃત્તિ કરવી છે. તો સરે સાંભળી બધી વાત અને પછી મને 50 રૂપિયાની નોટ કાઢીને આપી કે જાઓ આજનો નાસ્તો મારી તરફથી. હવે સતયુગમાં 9 જણના સમોસા નહોતા આવતા 50 રૂપિયામાં, એટલે અમને લોકોને હાડોહાડ લાગી આવ્યું. પછી શું કરીએ હવે, કારણ કે નાટક કરીએ તો લાઇટ્સ જોઈએ, સેટ જોઈએ, કોસ્ચ્યુમ, અમારી પાસે કંઈ પૈસા નહોતા, પાણીપુરી ખાવાના મહિનાના અંતમાં તો ના હોય હોસ્ટેલવાળા પાસે. એટલે પછી એવું નક્કી કર્યું કે આપણે જાતે કંઈક લખીએ અને એવું લખીએ કે જેમાં સેટ ના જોઈએ, જેમાં કોસ્ચ્યુમય ના જોઈએ, બહુ ઓછા પાત્રો હોય 2-3, એટલે આપણે કોઈ ખર્ચો ના કરવો પડે. નહીં જીતીએ, અમે જીતવાના તો હતા જ નહીં અમે, કારણ કે આ લોકોને તો બહુ બજેટ મળતું. એટલે એ રીતે પહેલું નાટક મેં બિકતી હું, ત્યારે હિન્દી થિયેટરનું ચલણ હતું વિદ્યાનગરમાં, SP યુનિવર્સિટીમાં, તો મેં બિકતી હું નામનું પહેલું નાટક મેં એ સમયે લખેલું અને ખબર નહીં કેમ એ જીતી ગયું. એટલે પછી અમને ચાનક ચડી ગઈ કે હા હા આપણને તો જાતે લખીને કરીએ તો વાંધો નહીં એમ. મને લાગે છે કે એ સમયે કદાચ એવું નહોતું કે નાટક કંઈ બહુ ગ્રેટ હતું, પણ મને લાગે છે કે જજીસ જે હતા એ લોકો એમ કન્સિડર કરેલું કે બાકીના બધા જે ગણમાન્ય લેખકો છે એમના નાટકો ભજવાઈ રહ્યા છે, એ ખેડેલી ભૂમિ પરનું ખેડાણ છે અને આ બચ્ચાઓ જે આવ્યા છે એ સાવ પોતિકું કરીને આવ્યા છે, એમને કોઈ આજુબાજુથી ટેકો નથી, તો કદાચ એમ કન્સિડર કર્યું હશે. બાકી આજે હું વેન આઈ લુક બેક આઈ નો કે એ કંઈ બહુ ગ્રેટ સ્ક્રિપ્ટ નહોતી, હું જ્યારે વાંચું છું ત્યારે મને લાગે છે કે કેવું અંબગ લખ્યું હતું. તો એ રીતે લખવાનું શરૂ કરેલું. અત્યારે હું નવલકથા લખું છું, પણ નાટક અને નવલકથામાં મને એક જે ફેવરેબલ પોઈન્ટ લાગે છે એ છે કે જ્યારે તમે નાટક લખો છો ને તો તમે એ સમજતા શીખી જાઓ છો કે એના વિઝ્યુઅલ્સ શું હશે, કારણ કે નાટક માટેની પહેલી જે પૂર્વ શરત છે એ છે કે તમને એના મંચન વખતે કેવા દ્રશ્યો રચાશે થોડીક થોડીક ખબર હોય, તો એ ફેવરેબલ છે. એટલે નવલકથા લખું ત્યારે મારા મનમાં એ દ્રશ્ય ઉગતું હોય છે, આઈ થિંક કદાચ બધાને ઉગતું જ હશે. અને બીજું, મને નાટક કરતાં નવલકથા લખવી વધારે ગમે છે. એનું કારણ એ છે કે નાટક જે છે ને એ એવું માધ્યમ છે કે હું લખીશ, કોઈક દિગ્દર્શન કરશે, ત્રીજી વ્યક્તિ અભિનય કરશે અને પછી એ પ્રેક્ષક સુધી જશે. એટલે મારી વચ્ચે 2 લેયર છે, હું સીધી વ્યક્ત નથી થતી, મારે જે કહેવું છે એ જ ત્યાં પહોંચશે એવું જરૂરી નથી હોતું. જ્યારે નવલકથા લેખનમાં મને કન્વિનિયન્સ છે, એ સગવડ છે કે વોટ આઈ સે ઇટ વિલ રીચ, તો એને લીધે કદાચ મને નવલકથા લેખન વધારે ગમે છે. પણ શરૂઆત તો હું જે શીખી છું એ હું નાટકોમાંથી શીખી છું.
લેખકો કઈ રીતે, મને લાગે છે કે બહુ બધા લોકો બહુ સરસ, ગુજરાતી સાહિત્ય તો આપણું ખૂબ સમૃદ્ધ છે, ગઈકાલ પણ હતી આજ પણ છે, પણ કદાચ થોડો વાંચનારો વર્ગ ઘટ્યો છે. અને હું એમાં આજની પેઢીનો દોષ પણ નથી જોતી, કારણ કે એમની પાસે ઓપ્શન્સ એટલા છે. અમે નાના હતા ત્યારે ટેલિવિઝન નહોતું, ઓટીટી નહોતું, કંઈ નહોતું, ભણતરનો આટલો ભાર નહોતો, બધાને શીખવાડી જ દેવું છે અને નાના નહીં શીખો તો નહીં જ ચાલે એવું નહોતું. પેલું સરસ છે કે જો તમે તમારા બાળકના ખભા પરથી ઉતરી જાઓ તો એ જરાક વધારે ઝડપથી દોડી શકે છે, તો બધા પોતાના બાળકના ખભા પર ચડી બેઠા છે. એના લીધે એને બિચારાને વાંચનનો, ઇમેજિનેશનનો સ્કોપ ક્યાં છે? પણ છતાંય લોકો વાંચે છે. હું થોડા પુસ્તક પ્રકાશનના કમર્શિયલ આસ્પેક્ટને થોડું ઘણું જાણું છું, એટલે હું જાણું છું કે લોકો વાંચે છે, એવું નથી કે નથી વાંચતા. અને સારા લેખક બનવાની પૂર્વ શરત એ છે કે તમને વાંચતા આવડવું જોઈએ. તમે સારું વાંચતા હો તો તમે શબ્દ ભંડોળ શીખો છો, તો તમે કલ્પના કરતા શીખો છો કે આમ નહીં ને આમ હોય તો કેવું સરસ થાય. બટ વિથ ઓલ સેડ એન્ડ ડન, આ બધું જ જે કંઈ પણ આપણે કહી રહ્યા છીએ, હમણાં એક નવલકથામાં એક ઘટના લખવાની આવેલી કે એક પિતા પોતાની બે દીકરીઓને ક્લાસિકલ નૃત્ય શીખવા મોકલે છે. બંને દીકરીઓના નામ છે પ્રથમા અને પૂષા. અને ગુરુજીની પાસે મૂકે છે બનારસમાં. હવે ગુરુજી પેલા વયોવૃદ્ધ છે અને દીકરીઓને શીખવી રહ્યા છે, બહુ બધા વિદ્યાર્થીઓને શીખવે છે. ગુરુ બહુ જ કડક છે, કારણ કે પેલી જૂની પેઢીના છે, જ્ઞાન વૃદ્ધ ગુરુ જેને કહેવાય એવા. એટલે કોઈ 18 ચક્કર મારીને સ્થિર થાય અને એમ પૂછે કે કેવું લાગ્યું, તો પેલા કહે છે કે ઠીક હે, ધીરે ધીરે શીખ જાઓગે, આ પ્રકારના છે. પણ એક દિવસ એમાંની એક દીકરી નૃત્ય કરતી હોય છે અને ગુરુની આંખ સ્થિર થઈ જાય છે એના પર. 80 વર્ષના ગુરુ છે અને એને એ દેખાય છે કે આમાં એ સ્પાર્ક છે આ છોકરીમાં. એટલે સાંજે એના પિતા આવે છે ત્યારે કહે છે કે ઇસ બેટિયા કા નૃત્ય બંધ મત કરવાના, યે બહોત અચ્છા કરતી હૈ. પિતા બિચારો અભણ છે, ગરીબ છે, કહે છે દોનો બેટી અચ્છા શીખ રહી હૈ ના, બે દીકરીઓ શીખે છે. ત્યારે ગુરુ કહે છે કે શીખ તો દોનો રહી હૈ, શીખ તો ખેર સભી રહે હૈ, લેકિન જો સિખાયા નહીં જા સકતા વો ઇસ બેટિયા કો આતા હૈ. જે માણસે જીવન, સાહિત્ય, લેખન, કવન એની સાથે આજીવન પનારો પાડ્યો છે એ જાણે છે કે શીખી ફક્ત ટેકનિકાલિટી શકાય છે, બાકી તો કલાકાર માણસ હોય છે અથવા નથી હોતો, એનીથી બિયોન્ડ કશું સત્ય નથી. અને એવું પણ નથી કે કલા એટલે હું મંચ પર ચડી, કે કલા એટલે મેં ગીત ગાયું, કે કલા એટલે મેં નૃત્ય કર્યું. દરેક માણસમાં કંઈક કલા તો છે જ. એ હાલરડું ગાય છે, એ ઘરમાં રંગોળી કરે છે, રસોઈ કળા છે. કેમ, પૂરણપોળી બનાવતા કંઈ બધાને નથી આવડતું, મને આવડે છે. તો એટલે એ બધા કલાકાર છે અને એ છે તો છે ને નથી તો નથી. એને હાથ પકડીને, એટલે જ ઘણીવાર જ્યારે આ લેખન વિશે વાત કરવાની, હમણાં કોઈકે મને કીધું હતું કે તમારી કેફિયત, તો હું ખૂબ વિચાર કરવા માંડું કે મારી કેફિયત શું છે. આઈ હેવ નો ક્લૂ કે હું કંઈ કોઈ ઝાડ નીચે બેસીને 7 દિવસ આમ કરીને વિચારતી નથી. મને ખબર નથી, ઘણીવાર હું દાળમાં ચમચો ફેરવતી હોઉં ત્યારે મને એમ થાય કે આમ લખું. હવે એવું તો લખાય નહીં ને લેખમાં, કેવું ખરાબ દેખાય કે આ બેને દાળ વિશે લખ્યું. બટ દેટ ઇઝ ધ ટ્રુથ કે તમને વિચાર આવે છે, ઉગી નીકળે છે, મજા પડી જાય છે અને બીજા માણસ સુધી, ક્યાંક દૂર વિશ્વમાં જીવતા માણસ સુધી, આવનારી પેઢી સુધી એ પહોંચી જાય છે. એનાથી વિશેષ જીવનમાં શું હોય છે? અને મને શ્રદ્ધા છે કે સારા લેખકોય છે, સારા કલાકારોય છે, અને આગલી પેઢી સુધી બધું પહોંચવાનું જ છે. આશા હોય ને તો જ બધું ટકે. ધારો કે તમે મંજી છો નામના નાટકમાં કહે છે કે ધારવું પડે દોસ્ત, બધું ધારવું પડે તો જ જીવન આગળ વધે. ધારવું પડે કે પાસ થવાનો છું તો જ આખું વર્ષ નીકળે, અને ધારવું પડે કે નોકરી મળવાની છે તો જ યુનિવર્સિટીઓ ચાલે. તો આપણે ધારવાનું અને ખુશ રહેવાનું. જરૂરિયાત ઊભી થશે તો લખાશે પણ ખરું, એ વેક્યુમ ઊભો થશે તો જ લખાશે, નવા લેખકો તો જ આવશે. યસ, તમે કોઈ સ્ક્રિપ્ટ સિલેક્ટ કરો અથવા કોઈ નવું એક નાટક મંચન કરવાની ટ્રાય કરો તો કદાચ એનો છેડો સાહિત્યને અડતો હોય, બરાબર? તો એવો કોઈ પ્રયોગ આપે હજી સુધી કર્યો કે કરવાનો વિચાર કરો કે જેમાં પદ્યને આપણે મંચન કરીએ? પદ્ય ઉમાશંકરનું નાટક છે કઈ કઈ, એ જેમ તમે લોકોએ ભજવ્યું હતું એ જ સ્ક્રિપ્ટ
લઈ અને મેં એક વર્કશોપની અંદર એ પદ્ય નાટિકા કરાવી. પછી બીજો એક પીસ છે મારા ખ્યાલથી અશ્વત્થામા, કોણ, નલિન રાવળનો છે મારા ખ્યાલથી, મહેન્દ્રભાઈ ને, એ એ પણ એક પદ્યનું સરસ છે. એમાં એની એક સોલો કૃતિ એક મારા વિદ્યાર્થીને અમે લોકોએ કરાવેલી, બી વર્કશોપ અને પછી યુથ ફેસ્ટિવલમાં કંઈક એક પાત્રી એમાં કરી હશે. એ સિવાય પદ્ય નાટક કર્યાનો કોઈ મારી પાસે અનુભવ નથી. મારી ઈચ્છા બહુ છે. જ્યારે મેં સહેરેન્દ્રી પહેલી વાર સાંભળ્યું અને પહેલી વાર વાંચ્યું ત્યારે મને એ બહુ જ અપીલ કરી ગયેલું. અને મારા મારી અંદર પડેલા દિગ્દર્શકને એવું થયેલું કે આ આ આ જો તક મળે ને તો આ નાટકનું મંચન સુંદર રીતે કરવું છે. પણ એ બહુ જ મોટા સ્કેલ ઉપરની સ્ક્રિપ્ટ છે. એ સ્ક્રિપ્ટ જો એને વેડફી નાખો કે નાના સ્કેલ ઉપર લઈને આવો કે ચાલો ક્લાસરૂમમાં ભજવી નાખીએ, એ પ્રકારનું એ નાટક નથી. એ પ્રયોગ કરી એ એ એનો સ્કેલ બહુ મોટો છે. એ જે જે પ્રકારે લખાયો છે, ઈશ્વર કરે ને ક્યારેક એવું થશે આ જીવનમાં તો એવું પણ થશે કે પદ્ય નાટક વિનોદભાઈનું સહેરેન્દ્રી ભજવીશું ખરા. અને ગમશે, કરવાનું ગમશે, મજા પડે પદ્ય નાટક. દિલ્હીનું ફેલસિટી થિયેટર છે રાહુલ બુચ્ચરનું, એમનું રિસન્ટલી આ હમારે પ્યારે રામ આપણે આશુતોષ રાણાનું, એનું પહેલાનું એક પ્લે છે મહાભારત ટેલ, એ 30-40% પદ્ય પર છે. આ પણ પદ્યમાં છે. અચ્છા, આ હમારે રામ પણ પદ્યમાં છે 40-50%થી વધારે. મહાભારત જે એણે કર્યું હતું એ પણ પદ્યમાં જ કર્યું. એ બંનેનો પર્સ્પેક્ટિવ અલગ છે, એક દુર્યોધનના પોઈન્ટ ઓફ વ્યૂથી છે, એક રાવણના પોઈન્ટ ઓફ વ્યૂથી છે. અને બંનેના હીરો, એકમાં દુર્યોધન હીરો છે અને બીજામાં રાવણ હીરો છે. હા, જે આશુતોષ રાણા જે રોલ કરે છે રાવણનો, એ એ પર્સ્પેક્ટિવ છે. યસ, ઓરિજિનલ રામાયણ નથી પણ એ પાછળના જે કલ્પનો આવ્યા એનો આશરો લઈને સ્ક્રિપ્ટ લખાઈ છે. જિસ સમાજ મે નારી કા મૂલ્ય બસ શીલ ક્ષમા હી હોતા હૈ ઉસ સમાજ મે શૂર્પણખા કો દ્વેષ સિતા સે હોતા હૈ. મને એમ થઈ ગયું કે વાહ, જોકે ક્યારેક એમ થાય કે નાના શૂર્પણખા કંઈ નાયિકા હોય, પણ હોય ને એના મનમાં તો એ નાયિકા જ ને. વિલન તો આપણે ફિલ્મમાં કહીએ છીએ કે વિલન એટલે ખરાબ, પણ દરેક વિલન કોઈકનો હીરો તો હોય જ ને, તો પોતાની તો નાયિકા જ ને. શૂર્પણખાના પોઈન્ટ ઓફ વ્યૂથી પંક્તિ લખેલી છે, બહુ સુંદર. બંને ક્ષેત્રમાં, અભિનયમાં અને લેખનમાં બંને, અને એ એમને મદદરૂપ પણ થઈ નવલકથામાં. તમને આ ફિક્શન લખતી વખતે, કથા લખતી વખતે કનેક્ટ થવામાં આગળ નાટકના જે સદ્ય પ્રત્યાયનવાળા પ્રશ્નો છે અથવા જરૂરિયાત છે પ્રશ્ન કરતા, એ કેટલી નડી, એટલે કે એ સર્જનાત્મક પ્રક્રિયામાં કથા સાહિત્યમાં તમને આ આ સંસ્કારો મદદરૂપ થયા કે ક્યારેક ક્યારેક એનું વ્યવધાન પણ થાય? હસીત કહે છે, એમાં થોડુંક ઉમેરું. તમે જ્યારે ફિક્શન, ફિક્શન લખો છો ત્યારે તમારા જે કેરેક્ટર્સ છે એને તમારો વાચક પોતાની કલ્પનાથી વિઝ્યુઅલાઇઝ કરે છે. પણ જ્યારે તમે નાટક કરો છો, જ્યારે એમાં તમે એક ફિઝિકલ કેરેક્ટરને પ્રસ્તુત કરો છો, એ વખતે પ્રેક્ષક પાસે ગુંજાઈશ નથી રહેતી કે પોતાની કલ્પનાથી એ પાત્ર વિશે વિચારી શકે. એ તો પછી તમારું જે પાત્ર છે એ જ એણે સ્વીકારવાનું છે. એવે વખતે, એટલે મેં જે પૂછ્યું ને એ આ સંદર્ભમાં હતું કે તમે જે પાત્ર નિર્માણ કરો છો એ તમારા પ્રેક્ષકને કેટલું એક્સેપ્ટેબલ બનશે અને તમે એના કલ્પના લોકને તો છીનવી લીધો,
પ્રેક્ષક પોતાની રીતે તો કંઈ વિચારી શકવાનો નથી, એ તો તમે જે લાદો છો એના ઉપર એ જ એણે ગ્રહણ કરવાનું છે. તો એવે વખતે તમારી જે અવેરનેસ છે એઝ અ ડિરેક્ટર એઝ વેલ એઝ એન એક્ટર એ ઘણી વધી જાય છે. બિલકુલ, એ દેવાંગી કહે છે એમ ફિક્શનમાં એ લિબર્ટી, એમાં તમે આ આ પ્રેક્ષકનો વિચાર નથી કરતા, ત્યારે તમારી સામે વાચક છે અને દરેક વાચકના મનમાં પોતાનો સરસ્વતી ચંદ્ર હોય, પોતાની કુમુદ સુંદરી હોય, પોતાનું પાત્ર હોય અને એની સાથે એ પોતે દિગ્દર્શક તરીકે ડીલ કરશે. એટલે ઈચ એન્ડ એવરી રીડર ઇઝ અ ડિરેક્ટર. અહીં તો તમે બધાને બાંધી લ્યો છો, એ વખતે ઊભા થાય છે. એટલે અંગી નાટક લખે છે ત્યારે શું વિચારીને લખે છે અને ફિક્શન લખે ત્યારે શું વિચારીને લખે છે એ કોયડો છે. નાટક લખવાની ટ્રેનિંગ પછી હું નવલકથા મેં લખી. આ વાત છે ને મેં કોઈ દિવસ કોઈને કરી નથી, પણ ક્યારેક મને છે ને એક બીક લાગે છે. મને બીક એવી હોય કે કારણ કે મારી થિયેટરની તાલીમ છે એટલે ક્યાંક હું નવલકથામાં બહુ થિયેટ્રિક્સ ના કરી નાખું. ઇટ શુડ નોટ બી સો ડ્રામેટિક કે એના કોમળ ભાવને અતિક્રમી જાય અને લાઉડ થઈ જાય, કારણ કે મંચ પર કેટલીક વાર કેટલાક ભાવને તમારે લાઉડ કરવા પડતા હોય છે. તો જેમ કે ત્વમેવ ભરતામાં લીલા નામનું પાત્ર છે જેને જેલ થાય છે અને જેલમાં એનો ગર્ભપાત થાય છે અને પાછી આવે છે. હવે એ સીન મેં લખ્યો જ નથી, એકચ્યુઅલી મેં એને એ લખ્યા વગરનો રાખ્યો. તો જ્યારે મણિલાલ સર એની વિશેનું વિશ્લેષણ લખતા હતા ત્યારે એમણે મને ટીકા સ્વરૂપે કહ્યું કે દેવાંગી તે આ તો આ જે એનો મૂળભૂત મેઇન સીન છે તો તે લખ્યો નથી. પણ મેં કીધું કે ના, એ મેં બે લાઇનમાં પતાવી અને મેં એ વાંચનાર પર છોડી દીધું કે એના મનમાં એ કલ્પી લે કે પીડા, ત્યાં મેં એવું લખ્યું છે કે એનું વર્ણન કરવા માટે રાત્રિની કાળાશનું વર્ણન કરવા માટે શબ્દો ઓછા હતા, એનું શું લખવું એ તો એ જ જાણે અને એનું હૈયું જાણે. તો મને છે ને ક્યારેક આવા ઇન્ટેન્સ સીન વખતે મારી થિયેટરની તાલીમ થોડીક નડે છે. મને એવું થાય છે કે ક્યાંક એવું ન થાય કે હું એ નાટક મૂકી દઉં એમાં, આવું મને થાય છે. તમે કહો છો સર એવું, મને એક ઉદાહરણ યાદ આવે છે. સુરા અને શત્રુજી તમે મધુભાઈનું પ્લે કરેલું. હવે સુરા એટલી બધી દુષ્ટ, શી સો બેડ, એટલે ગુજરાતી રંગભૂમિ માટે એ શોકિંગ કહેવાય એટલી બધી, કલ્ચર શોક આવે એટલી બધી ખરાબ છે. અને મને એ વખતે અનુભવ થયેલો કે ભવન્સ કલ્ચરલ સેન્ટરમાં થયેલું અને આપણા દિગ્ગજ બધા જજીસ ઓફકોર્સ વર્ષોથી થિયેટર સાથે સંકળાયેલા. હવે એ સમયે ફાઇનલમાં જે નાટકો હતા એમાં બે નાટક વચ્ચે કોમ્પિટિશન હતી. એક હતું થિયેટર પીપલ જામનગરનું અને બીજું હતું આ. હવે ત્યાં જે નાયિકા હતી એ અંધ હતી અને ભિખારણ હતી અને એનું નાનું બચ્ચું રડે છે અને એણે કાખમાં તેડેલું છે. સહજ સહાનુભૂતિ, સહજ એ ભાવ તમારામાં કારુણ્યનો પ્રગટે છે પાત્રને જોઈને. હું જે પાત્ર ઘડતી હતી એ એટલી બધી દુષ્ટ, મને પોતાને કરતાં કરતાં એમ થાય કે આટલી ખરાબ ભાઈ, બહુ ખરાબ ભાઈ સાહેબ, નાગણ જેવી. એના માટે મધુભાઈએ લખ્યું છે કે સાપણ જેવી સુરા. ખૂબ અઘરું પાત્ર હતું પણ જજીસને એ દુષ્ટ લાગ્યું અને પેલા પાત્ર માટે સહાનુભૂતિ થઈ. અભિનયનું પારિતોષિક કેલી નંબર, એટલે એ સમયે ઠીક છે, હવે પારિતોષિક તો બરાબર છે એ તો કંઈ, પણ એ સમયે મેં કમલને એક વાત કીધેલી. મેં કીધું કે ઘણીવાર બહુ જ જાણકાર લોકો પણ એ નથી સમજી શકતા કે જે ઇનામ અપાય છે અભિનયનું અપાય છે, પાત્રની સારપનું નથી અપાતું. પાત્રની સારપ માટે નથી, આ પાત્ર તો ગમે તેવું દુષ્ટ હોય એમાં હું શું કરું, એ તો મધુભાઈનો વાંક છે. પછી આવું મેં કહ્યું ને હું થોડો કકળાટ કરતી હતી તો મધુભાઈએ મને કીધું ખભો થાબડીને કે મને તો તું નાગણ જેવી જ લાગતી હતી, પછી બાકીનું તું છોડી દે. એટલે આવું આઈ અગ્રી, આવું થતું હોય છે અને ઘણીવાર કેટલાક પાત્રો પ્રેક્ષકની સાથે કનેક્ટ ના થાય અથવા તો આપણે લખીએ ત્યારે કનેક્ટ ના થાય. મને રામે એવું કહ્યું હતું કે આ તે જે લીલા લખી છે ને એ નહીં કનેક્ટ થાય, બહુ ગ્રે નથી બ્લેક શેડ છે અને નહીં કનેક્ટ થાય. વાંચનારને એવું લાગશે કે આવી બાઈ ઢોર મારી નાખે, નાના બાળકને મારવા નીકળે.
પણ મને આશ્ચર્ય, મને પોતાને પણ આશ્ચર્ય થાય છે કે ત્વમેવ ભર્તાની લીલાને જેટલો પ્રેમ, જેટલો પ્રેમ મળ્યો છે, એટલી હું જેમાં શ્યોર હતી ને એને નથી મળ્યો. અને કદાચ એનું કારણ એ છે કે આપણા બધાની અંદર થોડીક અધૂરપ, થોડીક લીલા તો છે છે ને છે. હું ઘણી વાર એવા દુષ્ટ વિચારો કરતી હોઉં છું, કોઈને કહેતી નથી, પણ બહુ દુષ્ટ કરતી હોઉં છું. એ મારથી સીધા તો ના કહેવાય ને, એટલે મેં લીલા થકી કહી દીધા. એટલે આવું જ્યારે તમે કરો છો ને તો સામા માણસ સુધી આઈ થિંક પહોંચી જાય છે, પણ છતાં ક્યાંક તો ક્યાંક ક્યારેક ઉણપ રહી જતી હશે, કંઈક ભૂલો થતી હશે શ્યોર. એક અહીં આપણી જોડે મહેન્દ્ર અને કમલ બંને ઉપસ્થિત છે. એક બહુ વર્ષોથી મહેન્દ્ર મારા મનમાં આ બંને એકેડેમિશિયન પણ છો અને સ્ટેટના માણસ પણ છો, તો જે આ માધ્યમાંતરના પ્રશ્નો છે સાહિત્ય કૃતિના, એ ઘણા વર્ષોથી ચર્ચાતા આવે છે અને એના સારા નરસા, સામ્ય વૈષમ્ય બંને ચર્ચાતા આવે છે. પ્રશ્ન મને એ થાય છે કે તમે એકવાર કુમુદનું, એટલે ગોવર્ધનરામનું કુમુદ વર્ણન વાંચો અને પછી નૂતનને જુઓ, પન્નાલાલના કાળુનું વર્ણન વાંચો અને પછી ઉપેન્દ્રને જુઓ, અને સતીશ વ્યાસના કાંતને તમે સ્ટેજ પર જુઓ, ત્યારે તમારા મનમાં જે કુસુમ સરખો શાંત કાંત છે, આ ખરેખર આપણે સાહિત્યને અથવા તો એ પ્રકારની કળાને નુકસાન નથી કરતા સ્ટેજ ઉપર મૂકીને? સાહિત્યની કૃતિ છે તો ભાવકને તમે એને બીજા માધ્યમમાં જ્યારે લઈ જાઓ છો ત્યારે તમે એને એની સાથે ચેડા કરો છો, એવો ભાવ તમને લોકોને નાટ્યકારોને થાય છે? કે પછી એ વખતે તો તમે કલાકાર જ, જે દેવાંગીએ કહ્યું કે તો હું તો એમાં હું શું કરું, એ તો મધુનો વાંક, એમ મધુભાઈનો વાંક, તો તમે એ વખતે માત્ર ઓબ્જેક્ટિવ એટલે સબ્જેક્ટિવ જ થઈ જાઓ છો કે ઓબ્જેક્ટિવ રહી શકો છો કે નહીં, અમારે પેલી કુમુદને અન્યાય કરીને આ કુમુદને જીવાડવાની છે, એવા પ્રશ્નો તમને એક નાટ્યકાર તરીકે થાય છે? ના, ઓબ્જેક્ટિવ જ એ છે, ઓબ્જેક્ટિવ જ અમારો એ છે. એ ઓબ્જેક્ટિવ છે કે સબ્જેક્ટ છે? ના ના, ઓબ્જેક્ટિવલી અમારો ઓબ્જેક્ટિવ એ છે. મોટિવ વધારે સ્પષ્ટ કરું તો કે મોટિવ જ અમારો એ છે, એટલે અને મહેન્દ્રભાઈનો ચોક્કસ એ જ હશે કે જે અઘરું સાહિત્ય છે, જે લોકો સુધી નથી પહોંચતું, અથવા એમને અઘરું લાગે છે સમજવામાં, અથવા અમને એવું લાગે છે અધ્યાપક તરીકે, જો અમે બેઉનું કોમ્બિનેશન છે, એટલે માત્ર નાટ્યકાર હોત તો જવાબ જુદો હોત, પણ અમારા બંનેમાં એ શિક્ષક પડેલો છે ને, એ એટલે અમે જ્યારે થિયેટર કરીએ છીએ ને ત્યારે અમારી થોડી નિસ્બતથી એ થિયેટર કરતા હોઈએ છીએ. એટલે સાહિત્ય કૃતિને ખાસ લાવવાનો જે ઓબ્જેક્ટિવ એ હોય છે કે એને વધારે થોડુંક સિમ્પ્લિફાઈડ કરી અને એને પીરસીને આપીએ કે એ વિદ્યાર્થી હશે જો ભણતો હોય, કારણ કે આ બધી કૃતિઓ ભણવામાં પણ આવે છે, આપણે જાણીએ છીએ કાંતે ભણવામાં આવે છે અને ગોવર્ધનરામે ભણવામાં આવે સાહિત્યમાં ત્યારે, અને ચિત્રલેખા. મને આ પ્રશ્ન ક્યારે થયેલો ખબર છે જસીતભાઈ? બહુ વર્ષો પહેલાં MA માં ચિત્રલેખા નામની નવલકથા હતી, MA પાર્ટ 2માં, અને મારો એક મિત્ર ગોહિલ, એનો પ્રોફેસર હિન્દીનો, અને એ મારી આગળ રડે બેઠો બેઠો, મને કે યાર આડી બહુ અઘરી નવલકથા છે, મને સમજ નથી પડતી, મને સમજ નથી પડતી. ને મેં વાંચી, પછી અમે લોકોએ ડિસ્કસ કર્યું, યાર આ તો કેટલી સરસ નવલકથા છે, એનામાં શું ન સમજ. કેટલીક વખતે સાહેબ આપણે તો એવી ટીકા નથી કરતા, પણ કેટલાક અધ્યાપકોને પણ સાહિત્ય નથી સમજાતું હતું, એ સત્ય પણ આપણે સ્વીકારવું પડે અધ્યાપક તરીકે, કે ઘણા અધ્યાપકો સાહિત્યના હોવા છતાં નથી સમજી શકતા. ત્યારના કેટલાક મુદ્દાઓને મગજમાં રાખી અને એમ વિચારીએ કે જો આ સાહિત્ય કૃતિનું મંચન થાય તો કદાચ એ થોડું શીરા જેવું થાય ને, ગળે ઉતરી જાય એને, એટલે એને નુકસાન પહોંચાડવાનો ઈરાદો તો જરાય ન હોય, બદ ઈરાદો ન હોય, એવો ઈરાદો એટલો જ હોય કે એ કૃતિ એમને એમ નથી પહોંચવાની તો આ માધ્યમથી પહોંચાડી દઈએ. હા, ખાલી આગળ છે ને પેલા ફિલ્મોમાં કરે છે ને કે આમાં કોઈનો અમારો હેતુ આ નથી, ડિસ્ક્લેમર, આની પહોંચાડવાનો નથી, અને અને આ કોઈને લાગુ પડતું નથી, આ ફિક્શન છે,
એમ આવું જ્યારે કરવામાં આવે મહેન્દ્રો અને કમલો દ્વારા, તો આ નાટકમાં આગળ લખવાનું રાખો કે આ ગોવર્ધન રામની કુમુદ નથી, આ મહેન્દ્રના મિથ્યાભિમાનો છે એમ. એ તમે એટલું, તમે મૂળ કૃતિ નથી પહોંચાડતા, તમે તમારું પહોંચાડો છો, એ તમારું પાત્ર છે. બાકા ઠાકોરે બે માધ્યમો જુદા છે. બિલકુલ, એટલે અમે એટલે મુદ્દો આટલો જ છે કે તમારું બાળક છે એટલું સ્વીકારવાનું, એમ જ હોય, પેલું નથી બતાવતા એમ જ હોય. પણ હસીતભાઈ, માધ્યમ બદલાય છે. સી, આપણે ત્યાં છે ને આવી એક બહુ, હા, અનુરાગ બાસુની વિમલા કે એ તમે જો, એને કેટલી વેબ સિરીઝ જે બનાવી અનુરાગ બાસુએ રવીન્દ્રનાથ ટાગોરની કથાઓને લઈને, ના, એ આપણે નથી રાખતા. લેખકે આપી દીધી છે તમને, એક બીબું આપી દીધું છે. હવે તમે એ બીબાને જેમ માધ્યમ બદલાય છે એની એની શરત છે, એટલે બદલો છો. બદલાય ના, બદલાય, એ સ્વભાવ, એનો સ્વભાવ જ છે, બદલાવવું જ પડે. પણ એ અધર કેરેક્ટર, વન ઓફ ધ ની અધર, એ બીજું કેરેક્ટર છે. એ ચોખેર બાલી રવીન્દ્રનાથ ટાગોર નવલકથાકાર જ કહી શકાય, એમને આપું છું. નવલ એટલે ચોખેર બાલી નવલકથા જે રવીન્દ્રનાથ ટાગોરની છે એ તમે વાંચો, અને એની પરથી જે આખું એને વિઝ્યુલાઇઝેશન કર્યું અનુરાગ બાસુએ, તો તદ્દન જુદું. મારે બે વાત કહેવી છે. એક મિનિટ, એ બાબતમાં હું એવું કહી શકું, ગોવર્ધન રેમ તો આજે નથી એટલે આપણે એની ગુણસુંદરીને તો નહીં જ રજૂ કરી શકીએ, પણ કદાચ દેવાંગીબેને કોઈ નાટક લખ્યું છે અને એની કોઈ પાત્ર છે ને દેવાંગીબેન ડાયરેક્ટર હોય, તો પણ શું એ એના પોતાના પાત્રને લોકો સુધી પહોંચાડી શકશે ખરા? હા, માધ્યમ બદલાશે એટલે એ તો બદલાશે જ, કૃતિ તો એટલે પાત્ર તો બદલાવાનું જ. બે વાત કહેવી છે. એક વાત એ કે થોડાક સમય પહેલાં છે ને, જ્યારે એકલા ચાલોરે નાટક લખ્યું એના પહેલાં એક પ્રાધ્યાપક અમારા ઇંગ્લિશમાં એ લોકોને ટેગોર ભણાવવાના આવતા હતા. એણે મને કીધું કે યાર આ કેટલું, એટલે એમ કે ધીસ ઇઝ સો ડિગ્રેડિંગ, ટેગોર વિમેન માટે કેટલું ડિગ્રેડિંગ લખતા હતા. એટલે મને એકદમ બહુ આશ્ચર્ય થયું કે આવું કેમ થયું. શી વોઝ વેરી યંગ, નવી નવી આવેલી કોલેજમાં ભણાવવા. પણ પછી મને સમજાયું કે નવી આંખે જૂનું સાહિત્ય જોવું એ થોડું અઘરું હતું એના માટે, કારણ કે જે લખે છે એમાં બિટવીન ધ લાઇન જે એમ્પાવરમેન્ટ છે કદાચ કંઈક મિસ થઈ જતું હતું એનાથી. તો એકલા ચાલો રે નાટકનો કન્સેપ્ટ એવો લખ્યો કે કાજલ ઓઝા વૈદ્ય અને રવીન્દ્રનાથ ટાગોર, અને કાજલબેન પૂછે છે કે તમે તો સ્ત્રીઓ માટે ડિગ્રેડિંગ લખ્યું છે, તમે તો ક્યાંય સ્ત્રી સશક્તિકરણ કર્યું જ નહીં, તમારું સાહિત્ય તો સ્ત્રીઓને બહુ કન્વેન્શનલ ચિત્રે છે. અને એની સામે ટાગોર પોતાની ચાર નાયિકાઓને ઊભી કરે છે કે આમાં શું ડિગ્રેડિંગ છે. એ ચારે ચાર પાત્રો હું ભજવું છું સ્ટેજ પર, દરેક વખતે કાજલબેન અને ટાગોર વચ્ચે પ્રશ્નો થાય અને પછી એક એક નાયિકા આવે.
હું ટાગોરની નાયિકાને કઈ રીતે ઓળખું છું, એમણે ઓરિજિનલ જે લખ્યું હશે એનો અનુવાદ નગીન બાપાએ કર્યો અને એના થકી મેં વાંચ્યું છે અને પછી મારું જે વિઝ્યુઅલાઇઝેશન છે એ હું પરફોર્મ કરી રહી છું. પણ મેં પેલી વ્યાખ્યાતા જે છે એને જોવા બોલાવેલી અને છેલ્લે ટાગોર કાજલબેનને પૂછે છે કે શું લાગ્યું તને, અને કાજલબેન કહે છે કે મને સમજાયું કે દરેક વિચારે ઊગવું પડે છે, એ રાતોરાત મોટો વાંભ જેવો નથી થઈ જતો, એને બીજમાંથી મોટા બે હાથના થવું પડે છે. તો એ જે વિચાર, મૂળભૂત પાત્ર નથી, મૂળભૂત લેખક નથી, વિચાર છે, એ વિચાર પહોંચવો જોઈએ પ્રેક્ષક સુધી. તો મને લાગે છે કે એટલા માટે થઈને ભજવાવું જોઈએ. બીજી વસ્તુ, એક અતિ ગુંચા નવલકથામાં અંતે બેલા નામની નાયિકા ભગવાન પૂછપરછ કેન્દ્રમાં જાય છે, એ ભગવાનને શોધી રહી છે. તો એક માણસ ઊભો ઊભો ઈઝલ પર કેનવાસ પર કંઈક દોરી રહ્યો છે, મર્યા પછી જાય છે, તો કંઈક દોરી રહ્યો છે એટલે એને ભાઈને પૂછે છે કે તમે ભગવાન છો, એટલે કે હું કેવી રીતે હોઉં, તો કે ભગવાન ક્યાં છે, તો કે આ કેનવાસ છે એની ઉપર દોરી લો, મેં મારા દોરી લીધા છે. એ ભાઈએ ઐરાવત દોર્યો છે અને બેલા ફૂલ દોરે છે કારણ કે પેઇન્ટિંગમાં નબળી છે. ફૂલ બહાર આવીને કહે છે કે એણે ઐરાવત દોર્યો એટલે એનો ભગવાન અઘરો છે, તે ફૂલ દોર્યું એટલે તારો ભગવાન સહેલો છે. તો આઈ થિંક લિટરેચર એન્ડ ઓલ પરફોર્મિંગ આર્ટ ઇઝ જસ્ટ અબાઉટ પરસેપ્શન, અને એની એના જેટલા પરસેપ્શન થાય એ સ્વીકાર્ય છે, જેટલા થાય એટલા સ્વીકાર્ય છે, તો જ એ ટકશે ને જીવશે. નહીંતર મારી દીકરીને હું એમ કહું કે અસૂર્ય સ્પર્શ્યા સ્ત્રીઓ વિશે ટાગોરે લખ્યું છે તો કદાચ એ કનેક્ટ નહીં કરે, એને નહીં સમજાય કે આ શું કહે છે, એને એમ લાગશે કે આ તો કેટલું બધું જૂનવાણીને ઓર્થોડોક્સ છે. બટ આઈ વોન્ટ ટુ ટેલ હર કે માણસ એ દિવસે લખ્યું ને એટલે આજે તું ઊભી છે, જે છે તું એટલા માટે છે. સો આઈ ગેસ આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. નવા સ્વરૂપે એ કથાઓ કહેવી જ પડશે, નહીં તો ગોવર્ધન રામ ભૂલાઈ જશે. હા, એટલે તો હા, એ પરસેપ્શન કરતા મને એવું લાગે છે કે ધૂન હશે, જીદ હશે, કારણ કે કેટલા બધા લોકોએ કીધું કે ખોટું છે ને બદલ, તો એને તકો આપી તો એ ના બદલ્યું, તો એ આખો એક એ પાછું જુદો એક ઇશ્યુ છે. પણ યસ, મને લાગે, એમને લાગે છે કે કોઈ હાનિ નથી પહોંચાડી રહ્યા, અમે રાધર અમે વી આર સર્વિંગ લિટરેચર બાય પરફોર્મિંગ લિટરેચર ઓન ધ સ્ટેજ. યસ જી. આ પ્રાણ પ્રશ્ન છે, કરાય ગોટા ખાતા ખાતા વાત કરાય. યસ કોઈ જ ફોર્મ્યુલા નથી, એવો કોઈ ફોર્મ્યુલા નથી. એટલે સેડ એન્ડિંગવાળી સુપરહિટ ફિલ્મો આપણે જોઈ ચૂક્યા છીએ. ના ના, એટલે હું એ માધ્યમનું ઉદાહરણ આપી રહ્યો છું. એટલે સેડ એન્ડિંગવાળા નાટકો પણ સક્સેસફુલ ગયા છે અને હેપી એન્ડિંગવાળા પણ સક્સેસફુલ ગયા છે. તો દેર ઇઝ નો ફોર્મ્યુલા પુનિત, કોઈ ફોર્મ્યુલા. ઇવન નવલકથામાં પણ આ એન્ડિંગ હોય કે આ એન્ડિંગ હોય, બંને નવલકથાઓ સક્સેસફુલ છે, એટલે એવું કશું છે નહીં. તમે કેટલા કન્વિક્શન સાથે વાતને મૂકો છો એની પર એનો આધાર છે. તમે સમજો છો, હું એને જસ્ટિફાય કરું છું કે નહીં એમ. એટલે શેક્સપિયરનું મેકબેથ આપણે ભજવતા હોઈએ અને એમાં છેલ્લે નાયક જ મેકબેથ જ મરી જાય છે. એના 15 મિનિટ પહેલાં એની પત્ની લેડી મેકબેથ નાટકની નાયિકા મરી જાય છે, છેલ્લે મેકબેથ મરી જાય છે. આ ટ્રેજેડી છે અને વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેડ ટ્રેજેડી છે કે જેનો નાયક મરી ગયો, ઓથેલો નાયક મરી ગયો અને નાયિકા મરી ગઈ, ડેઝડેમોનાને ઓથેલો બેવ મરી ગયા, કિંગ લિયર નાયક મરી ગયો. તમે સમજો છો, હેમ્લેટ નાયક મરી ગયો એની નાયિકા મરી ગઈ, અને છતાં પણ આ નાટકો વિશ્વની અંદર તમામ ભાષાઓમાં ટ્રાન્સલેટ થયા, તમામ નાટક ભાષાઓમાં ભજવાયા અને સક્સેસફુલ રહ્યા દરેક જગ્યાએ. એન્ડિંગ શું હતો, તો કે સેડ હતો. હેપીના તો આપણી પાસે અઢળક ઉદાહરણો છે, હું તો સેડના એક્સેપ્શનલ ઉદાહરણ આપી રહ્યો છું. તો કેમ ચાલ્યા, તો જવાબ છે કે એ કેટલા કન્વિક્શનથી લખાયા
જ્યારે એક લેખક લખે છે અને એક 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 ગ્રુપ એને ભજવે છે, એનું મંચન કરે છે, તો એમાં એ લોકોનું કન્વિક્શન હોય તો એ પ્રેક્ષક સ્વીકારે છે. કન્વિક્શન વગરનું કશું પણ ફોર્મ્યુલા ચાલતો નથી, એ કોઈ પણ ફોર્મ્યુલા કેમ ના હોય. તમે કેટલા કન્વિક્શનથી એ વાતને મૂકો છો, આઈ થિંક દેટ મેટર્સ અલોટ. યસ ભાઈ, બોલો બોલો. મારો એ વિચાર છે કે ઘણીવાર એવું થાય કે પ્રેક્ષકની જે સ્વીકૃતિ છે એ પાત્ર ઉપર વધારે ડિપેન્ડ કરે છે. જેમ કે હું ઉદાહરણ આપું તો સ્કેમ હમણાં જે વેબ સિરીઝ આવી, તો એમાં જે હર્ષદ મહેતાનું જે એમણે પાત્ર ભજ્યું હતું તો એ પબ્લિકે એક્સેપ્ટ કરી લીધું. હવે એની સામે જો એને વેબ સિરીઝ કોઈ બીજા પાત્ર સાથે હર્ષદ મહેતા કોઈ ભજવે તો પબ્લિક એને એક્સેપ્ટ નથી કરવાનું. તો એનો જે એ પાત્રને જીવંત કરવાનો મૂળ આધાર જે છે એ લેખક ઉપર રહેલો છે કે એ અભિનેતા ઉપર રહેલો છે? સહિયારો છે, બંનેની ભૂમિકા એમાં, બંનેની રાધર બહુ જ લોકોની ભૂમિકા છે. એક વસ્તુને સફળ કરવામાં એ ટીમવર્ક હોય છે. એક દિગ્દર્શક તરીકે હું એટલું કહું કે મારા તમામ નાટકોની સફળતામાં મારો એમાં કોઈ હાથ નથી, એ ટીમનું કામ છે. લેખકે લખ્યું ના હોત તો એ મારી પાસે આવ્યું ના હોત, અભિનેતાઓએ ભજવ્યું ના હોત તો એ મંચ પર ગયું ના હોત, બેકસ્ટેજ કરનારાઓએ જો એને મદદ ન કરી હોત, નૈપથ્યમાં એ ઊભા ના હોત તો પહેલાં એ આટલું સુંદર રીતે ભજવ્યું ના હોત. એટલે એક ખીલ્લી ઠોકવાવાળાની પણ એટલી જ ભૂમિકા છે. તો આ સહિયારો એફર્ટ છે, અને એવું કોઈ ખરેખર કોઈ ફોર્મ્યુલા નથી કે આ જ આના કારણે જ આ હિટ થઈ ગયું. પ્રતિક ગાંધીની જગ્યાએ બીજા કોઈ અભિનેતાએ પણ એ જ જગ્યાએ રોલ કર્યો હોત તો પણ એ હિટ થાત. તો એ લેખન પણ છે, દિગ્દર્શન પણ છે, અને અભિનેતા પણ છે, ત્રણેય છે તો એ સક્સેસ છે એવું માનું છું. સર, આપણે એક દિગ્દર્શક બનવા માટે કઈ વસ્તુ જરૂરી છે, શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? એ જ વસ્તુ લેખક બનવા માટે કઈ વસ્તુ જરૂરી છે મેડમ, શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ? લેખકનો પૂછો, લેખકનું પહેલા કહી દો પછી કહું. જેમ મેં કીધું એમ આઈ હેવ નો ક્લુ, જેમ મેં કહ્યું એમ આઈ હેવ નો ક્લુ. મને જ્યારે જ્યારે પણ કોઈ એમ પૂછે કે તમારી લખવાની માનસિક પ્રક્રિયા શું છે, ત્યારે મને બિલકુલ એક્ઝેક્ટલી ખબર નથી હોતી કે મારી શું માનસિક પ્રક્રિયા છે. યુ જસ્ટ ફીલ લાઈક રાઇટિંગ, તમે લખો છો અને જો તમને મજા પડવા માંડે છે, જેમ આપણે કોઈ પણ આપણો કોઈ શોખ હોય, તમે ગાવું ગમે છે, તમે ગાયું, તમને મજા પડી, તમને અંદરથી આનંદ થયો અને તમે ગાવાનું કન્ટિન્યુ કર્યું, એ રીતે મેં લેખન શરૂ કરેલું ને એ રીતે હું લખતી રહી છું. પહેલાં પુસ્તકની પ્રસ્તાવનામાં મેં લખ્યું હતું કે પગલું હું માંડું અવકાશમાં ને જોઉં નીચે હરિવરનો હાથ. તો તમે કરો છો સહજપણે, એ ઉગી નીકળે છે, તમને મજા પડે છે અને તમે કરો છો. કશુંક બનવા માટે એ ન કરવું જોઈએ, તમને મજા પડે છે તો કરવું જોઈએ, એ એનો મૂળ ભાવ છે. દિગ્દર્શક બનવા માટે આંખ ચિત્રકારની જોઈએ, કાન સંગીતકારના જોઈએ, આ બે એની પ્રાઇમ રિક્વાયરમેન્ટ છે દિગ્દર્શક બનવા માટે. આ બે વસ્તુ તમારી મજબૂત થાય પછી તમારી સફર શરૂ થાય. હા, એ પણ ખરું. અને વાંચન ખૂબ હોય, ઓબ્ઝર્વેશન ખૂબ કરેલું હોય, ઘણા બધા પાસાઓ છે એક દિગ્દર્શક બનવા માટે. ખાલી માત્ર કલ્પનાના જોરે તમે ચાલતા નથી. ઘણા બધા એવું માને છે કે ક્યાંય ન ચાલ્યા તો આમાં ચાલીશું, તો આ તો બુદ્ધિ વગર તો થાય જ નહીં આ કામ. તો આમાં તો વધારે બુદ્ધિની જરૂર પડે, કેમ શક્તિભાઈ? ખરી વાત ને, નાટક કરવા વધારે બુદ્ધિ જોઈએ સામાન્ય લોકો કરતા તમને. તો દિગ્દર્શક બનવા માટે થોડી વધારે વાંચો, ખૂબ નાટકો વાંચો, ખૂબ નાટકો જુઓ, આંખને કેળવો, કાનને કેળવો, પછી થાય દિગ્દર્શનનું કામ. હેલો બેન ભાઈ બંને, એ વાત થોડીક થઈ પણ પછી વચ્ચે પાછી અટકી ગઈ બીજો સવાલ આવતા, કે હવે આજની
આમ તો હવે જનરેશનને આપણે બહુ ગાળો દઈ દઈને થાક્યા છીએ કે આજની પેઢી આજની પેઢી, આજનો પ્રેક્ષક કહું, રીલ જોનારો પ્રેક્ષક છે કે જેને અમુક સેકન્ડથી વધારે તરત જ અણગમો આવી જાય છે અને સ્ક્રોલ કરી દે છે, એના સામે આટલે આટલા મોટા દીર્ઘ કહેવાય એવા કથાનકો લઈ અને જવું અને એના કેન્દ્રબિંદુ બની રહેવું, એની સંવેદનાના નાટકે કેટલું અપડેટ થવું પડશે આના માટે? હવે એવું લાગે છે નાટકની ટેકનિક બદલવી પડશે અને બદલાતી જ રહે છે, સમય આવે છે ને, આ ચેલેન્જીસ ઊભી થાય છે ને એટલે ટેકનિક બદલાય છે. એટલે મને યાદ છે કે જ્યારે આપણે લોકોએ નાટક શરૂ કર્યા એટલે અમે અમારી પેઢીએ, તો આપણે લોકો કંઈ એટલું બધું કંઈ લાઇટ કે પ્રકાશ કે ટેકનિકને કંઈ મહત્ત્વ નહોતું આપતા જે વખતે અમે શરૂ કરેલું ત્યારે. મને યાદ છે કે ચાલો હું તો એકદમ નાનકડા ગામડામાંથી આવતો લુણાવાડાથી, અને મને તો એવી એ ખબર નહીં કે સ્પોટલાઇટ આવી હોય એમ, પણ પેલી અંદરની એક કોલ આયા કરતો કે યાર કરવું છે ને કરવું છે. તો પેલા તેલના ડબ્બા લઈને આવીને કાપીને અંદર ગોળા નાખીને 200ના, અને અમે એમ ડબલા મૂકીને નાટકો કરતા યાર. અને મને જરાય શરમ નહીં આવે કહેતા કે જ્યારે હું પહેલી વખત અમદાવાદ ઠાકોરભાઈ દેસાઈ હોલમાં નાટક લઈને ગયો સ્પર્ધામાં, હું જ્યારે ભણતો હતો FY માં ત્યારે, તો એ ડબલા જોડે લઈને ગયા હતા અમે, અને ત્યાં અમને હસ્યા અમારી પર કે અરે આ ડબલા ના મૂકાય અહીંયા આગળ. હા હા, એ બી અમે વાપરી, એ બેટરીઓના ડબ્બા હોય તો કે આ ન વપરાય, અહીંયા છે સામે લાઈટ, પણ અમને આવડતી નથી આ કે ઉપરથી કેવી રીતે થાય, અમે તો ડબલા મૂકીને કરીએ એમ. તો મેં મારું આવા મંચ ઉપરનું નાટક INTની સ્પર્ધાનું નાટક મેં એ ડબલા ઉપર કરેલું, ત્યારે અમને એ ખબર નથી, અમને એમ હતું કે અભિનય એનો ક્રાફ્ટ એની પર થોડું વધારે કામ, ટેકનિકને એની પર જોર નહોતા આપતા. પણ જેમ જેમ એ વખતે પણ તમારા પ્રશ્ન જેવું જ મનમાં આવ્યું કે યાર અટેન્શન સ્પાન લોકોનો ઘટી રહ્યો છે, એમને રસ નથી પડી રહ્યો અમે જે નાટકો કરીએ છીએ એમાં, તો કહેવાની શૈલી બદલવી પડશે. તો શૈલી તો શું છે, છેવટે તો નાટક જ છે ને, અભિનેતાઓને લઈને જ કરવાનું છે. તો શૈલી શું, તો કે ટેકનિકનો યુઝ કરીએ છીએ, નાની નાની ગિમિક્સ લઈને આવીએ છીએ, થિયેટર ગિમિક્સ, જે હવે તમે સમજો છો, તમે કરો છો યુથ ફેસ્ટિવલની અંદર એ ગિમિક્સ તમારા નાટકોની અંદર, તમે એ એ નાની નાની ટેકનિકને ઇન્ટ્રોડ્યુસ કરો છો જેના કારણે પાછું એ પકડાય છે. એટલે પ્રેક્ષકને તમે છૂટવા દેતા નથી એ સભાન પ્રમાણે પ્રયત્ન કરો છો. જ્યારે એમ જેમ ચેલેન્જીસ વધતી જાય છે એમ એમ મને લાગે છે કે ટેકનિક વધતી જાય છે ડિરેક્ટરની, આપણી ડિરેક્ટર તરીકેની ટેકનિક. અધરવાઇઝ જો આ ચેલેન્જ ન હોત તો કદાચ હું જળને પડદે નાટક ઊભો થઈને ભજવતો જ ન હોત, હું બેસીને જ કહેત ને, વાંચી કમ જ ના કરે તેના સરસ 3 કલાક શાંતિથી બેસીને. પણ મને ખબર છે કે આ એટેન્શન સ્પાન નહીં રહે, આ આ છોડી દેશે, આ જતો રહેશે, તો પછી મારે એમાં ટેકનિક નાખવી પડે છે. પછી હું એમ વિચારું છું કે હું બોલીશ ખાલી અભિનય કરતાં કરતાં ગદ્યમાં, તો એમાં નવું શું, એ થોડીક વારમાં મોનોટોનસ થઈ જશે, તો મારા માટે ફરી ચેલેન્જ આવે છે. તો તમારો જે સૂત્રધાર છે, મારું કેરેક્ટર જે જે પણ હું જ કરું છું, એ પદ્યમાં બોલે છે, મોનોટોની તોડે છે. મને એવું લાગે છે કે જ્યાં જે જે ચેલેન્જીસ ઊભી થાય છે ને એકચ્યુઅલી બેટરમેન્ટ માટે છે, એ એ એ આપણા ભલા માટે થઈ રહી છે કે તમે કંઈક નવું લઈને આવો છો. અધરવાઇઝ તમે ને હું સ્ટીરિયોટાઇપ થઈ ગયા હોત, તો પછી આજે પણ આપણે જે 1990માં નાટકો કરતા હતા મહેન્દ્રભાઈ, એવા જ નાટકો કરતા હોત. તો બદલાયો, કહેવાની રીતો બદલાય. જો એક સીધું એક ઉદાહરણ આપો એકદમ ટેકનિકલ, જે આપણા નાટક જે કરે છે પ્રેક્ટિશનર એને તો બિલકુલ ખબર પડે. દેવાંગીનું એક નાટક છે જુદી જાત, જુદી જાત એકાંકી INTમાં પારિતોષિક મેળવેલું, મીણાવેલીમાં પારિતોષિક મેળવેલું, એમ એક સરસ દ્રશ્ય છે. કથાનક કેવું સુંદર છે કે એક NGO ચલાવતી કરોડપતિની પત્ની, કારણ કે NGOમાં કરોડપતિઓ જ કામ કરતા હોય, સમાજ સેવા જે કરે ને એ બધા કરોડપતિઓ. તો એક કરોડપતિની પત્ની જે એકદમ એજ્યુકેટેડ છે, ઇંગ્લિશ એક્સન્ટ સાથે બોલનારી, અને ખાદીની સાડી કોટનની સાડી આર કરેલી પહેરીને સમાજ સેવા કરવા નીકળેલી, કે બાઈઓના ઉત્થાન માટે હું કામ કરું, સ્ત્રીઓના ઉત્થાન, જે જેલમાં જઈ આવેલી છે એમની વસ્તીમાં જઈને એમની વચ્ચે 7 દિવસ રહે છે અને એમને શીખવાડે છે કે સ્વતંત્રતા કોને કહેવાય, ફ્રીડમ કોને કહેવાય, ફેમિનિઝમ કોને કહેવાય, વગેરે વગેરે વગેરે. પણ જેમ જેમ નાટક વધતું જાય છે દરેક દૃશ્યમાં આપણને પ્રેક્ષક તરીકે ખબર પડતી જાય છે કે ખરેખર આ આને નથી શીખવાડતી, પેલીઓ આને શીખવાડી રહી છે કે સ્વતંત્રતા કોને કહેવાય, ફેમિનિઝમ કોને કહેવાય, એન્ડ એટ વોટ વન પોઈન્ટ જે એનલાઇટનમેન્ટ જે થાય છે પેલીને, જે આપણી NGO વાળી બાઈને, સોશિયલ વર્કરને,
કે સાલુ એકચ્યુઅલી તો હું આ લોકોને બદલવા આવી હતી, પણ અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે બદલાઈ હું છું. રીડિસ્કવર કરી છે મેં મારી જાતને. હવે આ એવું સુંદર દ્રશ્ય અને બીજું કાંઈ નથી થતું. એ દ્રશ્ય મંચ ઉપર કોઈ સંવાદ વગર ભજવાય છે, એ આખો સંવાદ વગરનો દ્રશ્ય છે કે જ્યાં બધા નાચી રહ્યા છે દારૂ પીને. સ્ત્રીઓએ દારૂ પીને ટલ્લી છે, વસ્તી છે ચોરોની વસ્તી છે, સજાઓ ભોગવેલી આવેલી સ્ત્રીઓ છે, બધા ટલ્લી છે ને મસ્તી ચાલી રહી છે ને નાચી રહ્યા છે, ધમાલ કરી રહ્યા છે, ગરબા રમી રહ્યા છે, આ કરી રહ્યા છે. ને એમાં પેલી બાઈને, કેટલીક બાઈઓ અંદર જઈને એનજીઓ વાળીને કહે છે કે તમે અમારી જોડે રમો ગરબા, અને જબરજસ્તી એને ઘાઘરો અને ચોળી પહેરાવે છે. જબરજસ્તી એટલે પહેલી વાર આરની સાડી વગર ઘાઘરો ચોળી, એને અનકમ્ફર્ટેબલ લાગે, એ દુપટ્ટો આવી રીતે જરા કામ આમ કરતી, એ આવે આ ટોળામાં, એટલે બધી નમસ્તે નમસ્તે કરતી હોય, બધી ધમાચકડી ચાલતી હોય, અને એને વચ્ચે જ કોઈક ધક્કો મારી દે ને એની ગોળ પડખે એ ગરબો રમાવાનો શરૂ થઈ જાય. એ રમાતો જાય અને પેલી ધીરે ધીરે એમના તાલમાં તાલ મેળવતી જાય, બેતાલો તાલ આપી રહી છે. એમની તાળીઓ એના તાલ સાથે આપણી નાયિકાની તાળીઓ જતી નથી. એ એ એ એ વચ્ચે વચ્ચે એને એને હેઝિટેશન છે આ લગાવ આ આ, અને પછી એ તાલમાં આવવા માંડે છે ધીમે ધીમે. અને સડનલી શી રિયલાઇઝ કે એક જે ટ્રાન્સફોર્મેશન હું આ લોકો માટે કરવા માંગતી હતી તો મારામાં થઈ રહ્યું છે. અને સમહાવ એ પોતાના કપડાને જોવે છે અને કે આટલી ફ્રીડમ તો સાલી મેં મારી જિંદગીમાં, એ ભાવો રજૂ થાય. અને ધીમે 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 એનું આકાશ પહોળું થતું જાય છે, લાઇટો જતી જાય છે, માત્ર સ્પોટ એની પર છે, ધમાચકડી ચાલુ છે, પણ એકદમ ટોપિસ્ટ લાઇટ, આપણે હાર્ડ ટોપિસ્ટ લાઇટ એની પર નાખીએ છીએ, અહીંયા ટપ, હમણાં એમ થાય કે ભડકો થશે, એટલું બધું એનલાઇટનમેન્ટ. એમ અને ઝૂમી રહી છે, ઝૂમી રહી છે, ઝૂમી રહી છે, દ્રશ્ય પૂરું થઈ જાય. આ દ્રશ્ય પ્રેક્ષકને સીટ ઉપરથી ઊભા થઈને તાળી પાડવા માટે મજબૂર કરે છે, કંઈ પણ કયા વગર. આ ટેકનિક કેમ આવી? કારણ કે આપણી પાસે ચેલેન્જ આવી કે સાલું મોનોટોનસ થઈ ગયો, આ લોકોનો એટેન્શન સ્પાન ઘટી ગયો છે, હવે આ એકની એક વાત કેટલી વાત જોશે, અને હું કેમ આને વર્બલ કરું, કેમ વર્બલ કરું, અને એક્શનમાં કેમ ન લઈ જઈએ, અને આવી રીતે કેમ. જ્યારે જ્યારે કોઈ પણ નવી ડિવાઇસ, કોઈ પણ નવી ટેકનિક અથવા નવી ગિમિક આપણે લાવીએ છીએ મંચ ઉપર, ત્યારે એના મૂળમાં તો આ જ કારણ છે ને કે મારો પ્રેક્ષક મારા હાથમાંથી છટકી ન જવો જોઈએ. અને એટલા ઓબ્જેક્ટિવ આપણે હોઈએ છીએ દિગ્દર્શક તરીકે કે આપણને ખબર પડે કે હવે આ બાજી નીકળી રહી છે હાથમાંથી, પકડી લો, હાથમાં પાછી લઈ લો, હે ને. હા, નાટક ને હોય તો હું એમને લઈ જતો હોય નાટક ને બધું જોવા. તો એનો પ્રશ્ન એ છે કે જે પિક્ચરમાં જોવાય છે એક્શન ને ક્રાઇમ ને આમ એ રીતે આમ ધડાધડ બોલતી હોય, તો એ કે નાટકમાં એવું કેમ નથી એમ, એ મને એવું પૂછતો હોય ઘણી વાર. એટલે મારી પાસે બહુ જવાબ ન હોય કે હું કોઈ મોટા ભાગે ભાવને લઈને આપણે નાટક મોટા ભાગે હોય શૃંગારસને એના નાટકમાં તો આમ ઓછું જોવા મળે છે. તો કારણ શું છે એનું, એમ કે ઓછું કેમ હોય છે એમ? ત્યાં કોઈ કારણ નથી, કદાચ એવું લખનારા લખતા નહીં હોય. બાકી આવે છે, બધા દ્રશ્યો આવે, મારામારીના દ્રશ્યોએ આવે છે ને, યુદ્ધના દ્રશ્યોએ આવે છે ને, જિમ્નેસ્ટિકના દ્રશ્યોએ આવે છે, બધું થાય છે નાટકમાં. નથી થતું એવું નથી, કદાચ તમારું એક્સપોઝર એવા નાટકો સાથે નથી, બાકી ભજવાય છે એવા નાટક. હા હા મેડમ. સર, મારો ક્વેશ્ચન છે એ તમે વધારે સારી રીતના આન્સર કરી શકશો, કારણ કે તમે અંગ્રેજીના પ્રોફેસર છો અને સાથે થિયેટર પર્સન છો. હું અત્યારે રિસર્ચ કરી રહી છું ડ્રામા ટીચિંગ પર ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટમાં, અને હું મોસ્ટ પ્રોબેબલી પ્રેક્ટિકલ વે ઓફ ટીચિંગ છે એના ઉપર કરી રહી છું લિટરેચર ક્લાસરૂમમાં. કે અમારે ત્યાં એવું થાય છે લિટરેચર ક્લાસરૂમમાં, જે અમે ઓબ્ઝર્વ કર્યું છે કે ડ્રામા આવે છે ભણાવવામાં સિલેબસમાં, પણ એ ભણાવવામાં આવે છે, કરાવવામાં નથી આવતા, એ પ્રશ્ન છે પહેલો. અને બીજું વસ્તુ કે ત્યાં બી કોઈ બી ટીચર છે એની ઉદાસીનતા છે ડ્રામા ભણાવવા કરતાં કરાવવા માટે, અને કદાચ કોઈ કરાવે તો બી ઉદાસીનતા છે. અને બીજી વસ્તુ એ છે કે આપણે ત્યાં ઓબ્જેક્ટિવ સિલેબસ ઓબ્જેક્ટિવની વાત થાય છે અને પેડાગોજીની વાત થાય છે, જે આપણા ઓબ્જેક્ટિવ અને પેડાગોજી સમયાંતરે બંને સાથે ચાલે છે. તો એવી કાંઈ ડ્રામા જ્યારે ટીચર લઈને જાય છે ત્યારે ઓબ્જેક્ટિવની વાત નથી થતી કે મેન્ટલ ચરેલા પણ નથી હોતા કોઈ દિવસ? અને સમરી કે ઇન્ટરપ્રિટેશન કે એનાલિસિસ ડ્રામાનું. અને બીજી વસ્તુ એ કે સમય પણ ઓછો મળે છે સિલેબસનો ભણાવવાનો, એટલે એ બી લિમિટેશન્સ છે.
પછી જો આપણે ડ્રામા કરાવીએ છીએ તો અસેસમેન્ટ પ્રોસેસ જે આપણે પેપર લખતા હોઈએ તો આન્સર લખીને પણ આમાં કરાવતા હોઈએ તો આ બધું તમે એઝ ઇંગ્લિશ ટીચર કેવી રીતના જોવો છો જ્યારે કરાવો છો ડ્રામા ક્લાસરૂમમાં? જો શ્યોર સર, અમારી સર અલગ સેશન છે સર. ના ના બરાબર છે. પણ મને ના ના હું તો જવાબ આપી દઉં. મને એવું લાગે છે કે જે અધ્યાપકો આ ઓબ્જેક્ટિવ્સને સમજતા નથી અથવા ઉદાસીનતા તમે જેમ કહો છો એ રાખે છે તો એ નરકમાં જવાના છે. એ અધ્યાપકો માટેનો જવાબ છે. એ ડેફિનેટલી નરકમાં જશે જો એ ઉદાસીન છે. અને માત્ર નાટક નહીં, હું નાટક ભણાવવાની વાત નથી કરતો, આપણે જ્યારે અધ્યાપનની વાત કરી રહ્યા છીએ અને ભણાવવાની ક્લાસરૂમ ટીચિંગની વાત થઈ રહી છે અને સ્પેશિયલી ઇંગ્લિશ લિટરેચર, ત્યારે હું એવું માનું છું કે નાટક નહીં, કવિતા હોય, શોર્ટ સ્ટોરી હોય, નોવેલ હોય, ઇવન ક્રિટિસિઝમ હોય અથવા ફોનેટિક્સ હોય, કોઈ પણ સબ્જેક્ટ લિટરેચરનો, કોઈ પણ એની ડેમ ટોપિક ઓફ યોર સિલેબસ કેન બી ટીચ વિથ ધ યુઝ ઓફ થિયેટર ટેકનિક્સ ઇન અ ક્લાસરૂમ. અને તો એ વધારે ઇન્ટરેક્ટિવ થશે. અને જે મહેન્દ્રભાઈ અહીંયા કરી રહ્યા છે, હું મારી લુણાવાડા કોલેજના ક્લાસરૂમમાં એ કરી રહ્યો છું વર્ષોથી. અને અમે ત્યાં સુધીના પ્રયોગો કર્યા કે અમે ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે હતા ત્યારે ગુજરાત યુનિવર્સિટીની તો સૌથી મોટી યુનિવર્સિટી ગણાય ને સૌથી વધારે કોલેજીસ ગુજરાત યુનિવર્સિટીને, છેલ્લા 10 વર્ષથી ટીવાયના સિલેબસમાં અંગ્રેજીમાં જે નાટક હોય એ અંગ્રેજીના અધ્યાપકો, કારણ કે આમાં ટ્રેનિંગ વિદ્યાર્થી કરતાં અધ્યાપકને આપવાની જરૂર છે, અંગ્રેજીના અધ્યાપકોને લઈને એ સિલેબસનું નાટક ભજવવાનું, પ્રોપર સ્ટેજ કરવાનું વિથ લાઇટિંગ, સેટ, મ્યુઝિક, કોસ્ટ્યુમ સાથે અમદાવાદમાં HK થિયેટરમાં 9:15 એનો શો શરૂ થાય, 12 નાટક પૂરું થાય, તારા હોય, વેડિંગ એલ્બમ હોય, મેકબેથ હોય, એ બધા જ નાટકો મંચ પર અમે ભજવ્યા. બાકાયદા સર્ક્યુલર કાઢવામાં આવે, ગુજરાત યુનિવર્સિટીની એફિલિએટેડ તમામ કોલેજો જ્યાં અંગ્રેજી મુખ્ય વિષય ચાલે છે એના TY-ના સ્ટુડન્ટ્સ અને અધ્યાપકોએ ફરજિયાત આવવાનું રહે. અને એન્ટ્રી માટેની ટિકિટ શું હોય તો કે તમે ઓરિજિનલ ટેક્સ જો ડોર પર બતાવશો તો તમને એન્ટ્રી મળશે, અને જો ટેક્સ નહીં બતાવો તો એન્ટ્રી નહીં મળે. હવે મારો એક જ પ્રશ્ન છે, કેટલા અધ્યાપકો ટેક્સ વાંચે છે? ભણાવવાની વાત જવા દો, એ સમરી. હા અરે ના ના સાહેબ, વાંચતા તો નથી જ, પણ સિલેબસમાં જે ભણાવવા ક્લાસરૂમમાં તમે જાઓ છો એ ટેક્સ તો અધ્યાપકે વાંચવી પડે ને, ઉદાસીનતા તો એ હદે છે. આપણે બ્લેક એન્ડ વ્હાઈટમાં વાત કરીએ તો એ તો ટેક્સ પણ નથી લઈને જતો, એ તો સમરી કહીને આવે છે. અને બહાનું શું કાઢે છે કે સેમિસ્ટર સિસ્ટમ છે, ટાઈમ નથી મળતો. અરે તારો ઈરાદો ખોટો છે, બાકી તો ટાઈમ મળે, એમને મળે છે ટાઈમ, અહીંયા મને જો ટાઈમ મળે છે તો કેમ એમને નથી મળતો? અને નાટક કરવું એટલે આપણે કંઈક શો કરવાનું થોડું કહીએ છીએ ક્લાસરૂમમાં જ. વેન યુ આર ટોકિંગ અબાઉટ થિયેટર ઇન એજ્યુકેશન ત્યારે ક્લાસરૂમ થિયેટરની વાત કરે છે. અને ક્લાસરૂમ થિયેટર એટલે કે કોસ્ચ્યુમ થોડા પહેરો, અરે છોકરાને સ્ક્રિપ્ટ હાથમાં આપો, ઇટ શુડ બી અ રીડિંગ પર્ફોમન્સ. ક્લાસમાંથી આજે ઊભા થાવ, 5 છોકરાને ઊભા કરો, આ સીનમાં 5 કેરેક્ટર છે, તું આ રોલ વાંચ, તું આ રોલ વાંચ, તું આ રોલ વાંચ, તું આ રોલ વાંચ, ચલો લેટ અસ રીડ. ઊભા થઈ અને એમને વંચાવડાવો, આટલું તો કરી શકાય ને. નાટકનું નોલેજ હોય કે ના હોય, સાહિત્યનો અધ્યાપક જો હોય તો એટલીસ્ટ આટલું તો કરી જ શકે મને એવું લાગે છે. અરે તમે વધુ ડિટેલમાં માહિતી મહેન્દ્રભાઈને મળજો ખાસ તમને. સર એવું નથી, આ પર્સપેક્ટિવ હોઈ શકે છે. ના સર, ઈટ શુડ નોટ બી લાઈક ધીસ. ના સર એવું નથી, મને જરાય પણ નથી. સાહેબ હું
આ મુદ્દે અસહમત થાવ છું. અને હું સમજી ગયો બેનના રિએક્શન પરથી કે અમે બંને એક મતમાં છીએ. બેન પણ અસહમત છે આ વાતથી. કે હવે જો સાહેબ, અત્યારે SY માં નવી શિક્ષણ નીતિવાળો જે સિલેબસ આવ્યો અને પહેલીવાર આ બેચ ભણી રહી છે, તો એક પેપર છે લોકનૃત્યનું, અને એમાં ભારતીય જુદા ભારતના જુદા જુદા લોકનૃત્યો ભણાવવાના છે. શાસ્ત્રીય નૃત્યોનું પણ એક યુનિટ છે જેમાં કથકલી છે, કથક છે, ભરતનાટ્યમ છે, ગુજરાતી લિટરેચરમાં. હા, હવે જો હું સાહિત્યનો વિદ્યાર્થી, સાહિત્યનો અધ્યાપક, અને ગુજરાતી ભવનના પ્રતાપે મને નાટકમાં થોડી ઘણી ખબર પડતી થઈ, પણ આ એક એવી અલગ એક વિધા છે કે જેમાં મારી ગતિ નથી. એવો એવો કોઈક અધ્યાપક હશે કે જે સાહિત્યનો વિદ્યાર્થી હશે, અધ્યાપક બન્યો હશે, પણ નાટક એટલે નાટકની હાલત કૃષ્ણ જેવી છે, બરાબર, કે એ બે માનવ સંતાન છે, કે એ સાહિત્ય માંથી પણ છે અને એ પરફોર્મિંગ આર્ટ માંથી પણ છે. એટલે પેલો અધ્યાપક જે છે, ખાલી વાંચાવડાઓ, પેલો જે અધ્યાપક છે કે જે માત્ર સાહિત્ય કળાનો જ રસિક છે અને ભોગતા છે અને એનું જ ભાવન કરાવી શકવાની ક્ષમતા વાળો છે, એની ગતિ મંચન કરાવવાની નથી, નથી કરાવવું. ત્યારે હાલત આ કફોડી ઘણા બધા અધ્યાપકોની થતી હોય છે કે આને હવે તમે કેમ નાટક નથી કરાવતા, એમ હું કરાવું છું એટલે મને મારા માટે એ સરળ છે કે જેને રસોઈ આવડે છે એ બે આ નાખ્યો એ આંખ બંધ કરીને નાખશે અને બેસ્ટ સ્વાદ આવશે, પણ એ લોકોની દશા એવી હોય છે. પણ હું એમ જ કે અમે કહેતા જ નથી કે નાટક કરાવો. મેં એમ કીધું કે એને આવડતું નથી, પણ એ સાહિત્યનો અધ્યાપક તો છે ને. હા, એ એટલીસ્ટ એટલું તો કરી શકે કે પાંચ છોકરાને ઊભા કરીને કેરેક્ટર આપીને તું આ વાંચ. એટલે તમે નરકમાં મોકલવાની વાત કરીને તો ના મોકલો, નરકમાં ના મોકલો. ના, મેં એના માટે, મને કથકલી નથી આવડતું તો કા પહેલા મારે શીખવું પડશે. ના ના ના, એના માટે મેં નથી કીધું. મેં કીધું કે જે ઉદાસીનતા છે, અધ્યાપક ભણાવવા ક્લાસમાં નથી જતો. અચ્છા, હા, એ ઉદાસીનતા, એ તો પાપ છે, એ તો છે, એ ઓબ્જેક્ટિવ, એ તો છે, એના જે ભૂલી ગયો છે એ ઉદાસીનતાના ઉપર મારું આ સ્ટેટમેન્ટ હતું કે એને નરક મળશે જો એને ભણાવવું નથી તો. હા, એ છે. નાગમંડળ સિલેબસમાં હતું અને એને અમારી જે ઇંગ્લિશની પ્રોફેસર હતી ક્ષમા બાલાજી, એણે નક્કી કર્યું કે છોકરાઓને ભજવાવવું છે. હવે થાય છે શું, થિયેટરની સૌથી મોટી મુશ્કેલી એ છે કે બહુ ડિસિપ્લિનની આર્ટ છે. હવે ઇનિશિયલી વિદ્યાર્થીઓ આવી જાય છે કારણ કે બધાને એમ લાગે છે કે હા હા હા, સ્ટેજ પર ચડવાનું છે ને, કંઈક નવું થઈ રહ્યું છે ને, ચલો. એ થ્રિલને લીધે બધા આવી જશે. પછી છે ને, બે દિવસ પછી હવે આજે મારે તો આમ વહેલું નીકળવાનું છે, મારે આ ક્લાસ છે, મારા ઘેર આમ થઈ ગયું છે, મારે આ પ્રસંગ છે, કોઈ છોકરી કહેશે મારા ઘેરથી ના પાડી. આ બધું જે છે ને ટેકલ નથી થઈ શકતું. એટલે છોકરાઓના પક્ષે પણ સમસ્યા છે, આ ફક્ત અધ્યાપકની સમસ્યા નથી. એક નાટક ઊભું કરવા માટે જે કનેક્ટેડ ડિસિપ્લિન જોઈએ ને, એનો ક્યાંક અભાવ તો થોડોક આ પેઢીમાં છે, થોડોક છે, એ છે. નાટકને તમે કયા એંગલથી, જ્યારે એજ્યુકેશનમાં નાટકની વાત કરો છો ને, ત્યારે જે જે સ્થાપિત નાટક છે એની આપણે વાત નથી કરી. એટલે હું શિક્ષક તરીકે જ્યારે વાત કરું છું ત્યારે હું પેલા મંચ ઉપર આપણે જે મંચન કરી છે એ નાટકની વાત નથી કરી રહ્યો. હું ક્લાસરૂમ થિયેટરની વાત કરી રહ્યો છું, હું થિયેટર ઇન એજ્યુકેશનની વાત કરી રહ્યો છું. અને એ તો કોઈ પણ અધ્યાપક અરે કોઈ પણ શિક્ષક, એ તો બેસિક છે. એટલે મને છે ને શક્તિ કમલભાઈની વાત સાથે જવાનું મન એટલા માટે થાય છે કે એક અધ્યાપક જ્યારે નાટકનું સ્વરૂપ ભણીને આવ્યો હોય એમ એ સુધી, તો હવે એને નાટક શું છે બીજા સ્વરૂપ કરતાં એટલી તો ખબર હોય તો જ એનો હક છે એ અધ્યાપક થયો હોય. એ એમ કહી દે, તમે એમ કહી દો કે એને નથી આવડતું, એવું ના ચાલે. એનો ધ્વનિ, આ સંવાદનું શું કારણ છે એ એક્સપ્લેન કરવા, એ સંવાદ વંચાવડાવો તો ખરા છોકરાને ઉભો કરીને, અને પછી એમ કહો કે ના ના તારા શબ્દમાં ખોટો ભાર મૂક્યો એટલે તે અર્થનો અનર્થ કર્યો. એકચ્યુઅલ આ સંવાદનો અર્થ આ છે કારણ કે આ રેફરન્સમાં છે. આટલું જ સહેજ ઇનિશિયેટ કરે ને અધ્યાપક, તો મને લાગે છે કે એમાં કંઈક એને કલાકાર હોવાની બિલકુલ જરૂર નથી, સાવ જ જરૂર. હું ટીચર્સ ટ્રેનિંગ કરું છું ને એટલે કહું છું, ટીચર્સ ટ્રેનિંગમાં મેં એ જ કહીએ છીએ કે સાયન્સનો શિક્ષક પણ સાહેબ આવે ટીચર્સ ટ્રેનિંગમાં આપણે કરતા હોઈએ ત્યારે, અને આપણે એમ કે થિયેટર ઇન એજ્યુકેશન, તો કે સાહેબ પણ મારે તો હું તો કેમેસ્ટ્રી છે, હું શું થિયેટર ઇન એજ્યુકેશન કરવાનું તો કેમેસ્ટ્રીના ક્લાસ. ઇટ ઇઝ નોટ અબાઉટ પરફોર્મિંગ ઇન ધ ક્લાસરૂમ, ઇટ ઇઝ અબાઉટ યુઝિંગ ધ ટેકનિક્સ. એની નાની નાની જે ટેકનિક છે ને એને સમજી લો અને એને ધીમે રહીને મૂકો. ઇટ શુડ બી અ ટુ વે કમ્યુનિકેશન ઇન યોર ક્લાસરૂમ. ઇન શોર્ટ, તમે સમજો બે બાજુનો ટ્રાફિક. આપણે ત્યાં જનરલી શું થતું હોય છે કે વન વે ટ્રાફિક છે,
ટીચિંગ છે, લર્નિંગ નથી. કારણ કે સામે એક્ટિવ નથી, એ બધું પેસિવ છે. લર્નિંગનો પાર્ટ છે ને પેસિવ થઈ જાય. એમને એકવાર ઇન્વોલ્વ કરી લો ને તમે સામેના છેડે જઈને બેસી જાઓ અધ્યાપક તરીકે, તો મને લાગે છોકરાઓ કામ ઉપાડી લે છે, સરસ રીતે ઉપાડી શકે. અને એના માટે આપણી માસ્ટરી હોવી જરૂરી નથી. હા, ડાન્સનો વિષય જુદો છે. યસ મેડમ. હું એવું માનું છું કે નાટક નહીં, કવિતા હોય, શોર્ટ સ્ટોરી હોય, નોવેલ હોય, ઇવન ક્રિટિસિઝમ હોય અથવા ફોનેટિક્સ હોય, કોઈ પણ સબ્જેક્ટ લિટરેચરનો, કોઈ પણ એની ડેમ ટોપિક ઓફ યોર સિલેબસ કેન બી ટીચ વિથ ધ યુઝ ઓફ થિયેટર ટેકનિક્સ ઇન અ ક્લાસરૂમ. અને તો એ વધારે ઇન્ટરેક્ટિવ થશે. અને જે મહેન્દ્રભાઈ અહીંયા કરી રહ્યા છે, હું મારી લુણાવાડા કોલેજના ક્લાસરૂમમાં એ કરી રહ્યો છું વર્ષોથી. અને અમે ત્યાં સુધીના પ્રયોગો કર્યા કે અમે ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે હતા ત્યારે ગુજરાત યુનિવર્સિટીની તો સૌથી મોટી યુનિવર્સિટી ગણાય ને સૌથી વધારે કોલેજીસ ગુજરાત યુનિવર્સિટીને, છેલ્લા 10 વર્ષથી ટીવાયના સિલેબસમાં અંગ્રેજીમાં જે નાટક હોય એ અંગ્રેજીના અધ્યાપકો, કારણ કે આમાં ટ્રેનિંગ વિદ્યાર્થી કરતા અધ્યાપકને આપવાની જરૂર છે, અંગ્રેજીના અધ્યાપકોને લઈને એ સિલેબસનું નાટક ભજવવાનું, પ્રોપર સ્ટેજ કરવાનું વિથ લાઇટિંગ, સેટ, મ્યુઝિક, કોસ્ટ્યુમ સાથે. અમદાવાદમાં HK થિયેટરમાં સવારે 9 વાગે એનો શો શરૂ થાય, 12 વાગે નાટક પૂરું થાય. તારા હોય, વેડિંગ એલ્બમ હોય, મેકબેથ હોય, એ બધા જ નાટકો મંચ પર અમે ભજવ્યા. બાકાયદા સર્ક્યુલર કાઢવામાં આવે, ગુજરાત યુનિવર્સિટીની એફિલિએટેડ તમામ કોલેજો જ્યાં અંગ્રેજી મુખ્ય વિષય ચાલે છે એના TY-ના સ્ટુડન્ટ્સ અને અધ્યાપકોએ ફરજિયાત આવવાનું રહે. અને એન્ટ્રી માટેની ટિકિટ શું હોય તો કે તમે ઓરિજિનલ ટેક્સ જો ડોર પર બતાવશો તો તમને એન્ટ્રી મળશે, અને જો ટેક્સ નહીં બતાવો તો એન્ટ્રી નહીં મળે. હવે મારો એક જ પ્રશ્ન છે, કેટલા અધ્યાપકો ટેક્સ વાંચે છે? ભણાવવાની વાત જવા દો, એ સમરી. હા, અરે ના ના સાહેબ, વાંચતા તો નથી જ, પણ સિલેબસમાં જે ભણાવવા ક્લાસરૂમમાં તમે જાઓ છો એ ટેક્સ તો અધ્યાપકે વાંચવી પડે ને. ઉદાસીનતા તો એ હદે છે, આપણે બ્લેક એન્ડ વ્હાઈટમાં વાત કરીએ તો એ તો ટેક્સ પણ નથી લઈને જતો, એ તો સમરી કહીને આવે છે. અને બહાનું શું કાઢે છે કે સેમેસ્ટર સિસ્ટમ છે, ટાઈમ નથી મળતો. અરે તારો ઈરાદો ખોટો છે, બાકી તો ટાઈમ મળે, એમને મળે છે ટાઈમ, અહીંયા મને જો ટાઈમ મળે છે તો કેમ એમને નથી મળતો? અને નાટક કરવું એટલે આપણે કંઈક શો કરવાનું થોડું કહીએ છીએ ક્લાસરૂમમાં જ. વેન યુ આર ટોકિંગ અબાઉટ થિયેટર ઇન એજ્યુકેશન, ત્યારે ક્લાસરૂમ થિયેટરની વાત કરી છે. અને ક્લાસરૂમ થિયેટર એટલે કે કોસ્ચ્યુમ થોડા પહેરો, અરે છોકરાને સ્ક્રિપ્ટ હાથમાં આપો, ઇટ શુડ બી અ રીડિંગ પર્ફોમન્સ. ક્લાસમાંથી આજે ઊભા થાઓ, 5 છોકરાને ઊભા કરો, આ સીનમાં 5 કેરેક્ટર છે, તું આ રોલ વાંચ, તું આ રોલ વાંચ, તું આ રોલ વાંચ, તું આ રોલ વાંચ, ચલો લેટ અસ રીડ. ઊભા થઈ અને એમને વંચાવડાવો, આટલું તો કરી શકાય ને. નાટકનું નોલેજ હોય કે ના હોય, સાહિત્યનો અધ્યાપક જો હોય તો એટલીસ્ટ આટલું તો કરી જ શકે મને એવું લાગે છે. અરે તમે વધુ ડિટેલમાં માહિતી મહેન્દ્રભાઈને મળજો ખાસ, તમને સર એવું નથી, આ પર્સપેક્ટિવ હોઈ શકે છે. ના સર, ઈટ શુડ નોટ બી લાઈક ધીસ. ના સર, એવું નથી, મને જરાય પણ નથી.
સાહેબ, હું આ મુદ્દે અસહમત થાઉં છું. અને હું સમજી ગયો બેનના રિએક્શન પરથી કે અમે બંને એક મતમાં છીએ. બેન પણ અસહમત છે આ વાતથી. કે હવે જો સાહેબ, અત્યારે SY માં નવી શિક્ષણ નીતિ વાળો જે સિલેબસ આવ્યો અને પહેલી વાર આ બેચ ભણી રહી છે, તો એક પેપર છે લોકનૃત્યનું, અને એમાં ભારતના જુદા જુદા લોકનૃત્યો ભણાવવાના છે. શાસ્ત્રીય નૃત્યોનું પણ એક યુનિટ છે જેમાં કથકલી છે, કથક છે, ભરતનાટ્યમ છે, ગુજરાતી લિટરેચરમાં. હા, હવે જો હું સાહિત્યનો વિદ્યાર્થી, સાહિત્યનો અધ્યાપક, અને ગુજરાતી ભવનના પ્રતાપે મને નાટકમાં થોડી ઘણી ખબર પડતી થઈ. પણ આ એક એવી અલગ એક વિધા છે કે જેમાં મારી ગતિ નથી. એવો કોઈક અધ્યાપક હશે કે જે સાહિત્યનો વિદ્યાર્થી હશે, અધ્યાપક બન્યો હશે, પણ નાટક એટલે નાટકની હાલત કૃષ્ણ જેવી છે, બરાબર, કે એ બે માનવ સંતાન છે, કે એ સાહિત્ય માંથી પણ છે અને એ પરફોર્મિંગ આર્ટ માંથી પણ છે. એટલે પેલો અધ્યાપક જે છે, ખાલી વાંચાવડાઓ, પેલો જે અધ્યાપક છે કે જે માત્ર સાહિત્ય કળાનો જ રસિક છે અને ભોગતા છે અને એનું જ ભાવન કરાવી શકવાની ક્ષમતા વાળો છે, એની ગતિ મંચન કરાવવાની નથી. ત્યારે હાલત આ કફોડી ઘણા બધા અધ્યાપકોની થતી હોય છે કે આને હવે તમે કેમ નાટક નથી કરાવતા, એમ હું કરાવું છું એટલે મને મારા માટે એ સરળ છે કે જેને રસોઈ આવડે છે એ બે આ નાખ્યો એ આંખ બંધ કરીને નાખશે અને બેસ્ટ સ્વાદ આવશે, પણ એ લોકોની દશા એવી હોય છે. પણ હું એમ જ કે અમે કહેતા જ નથી કે નાટક કરાવો. મેં એમ કીધું કે એને આવડતું નથી, પણ એ સાહિત્યનો અધ્યાપક તો છે ને. હા, એ એટલીસ્ટ એટલું તો કરી શકે કે પાંચ છોકરાને ઊભા કરીને કેરેક્ટર આપીને તું આ વાંચ. એટલે તમે નરકમાં મોકલવાની વાત કરીને તો ના મોકલો, નરકમાં ના મોકલો. ના, મેં એના માટે, મને કથકલી નથી આવડતું તો કે આપણે મારે શીખવું પડશે. ના ના ના, એના માટે મેં નથી કીધું. મેં કીધું કે જે ઉદાસીનતા છે, અધ્યાપક ભણાવવા ક્લાસમાં નથી જતો. અચ્છા, હા, એ ઉદાસીનતા, એ તો પાપ છે, એ તો એ ઓબ્જેક્ટિવ, એ તો એના જે ભૂલી ગયો છે એ ઉદાસીનતાના ઉપર મારું આ સ્ટેટમેન્ટ હતું કે એને નરક મળશે જો એને ભણાવવું નથી તો. હા, એ છે. નાગમંડળ સિલેબસમાં હતું અને એને અમારી જે ઇંગ્લિશની પ્રોફેસર હતી ક્ષમા બાલાજી, એણે નક્કી કર્યું કે છોકરાઓને ભજવાવવું છે. હવે થાય છે શું, થિયેટરની સૌથી મોટી મુશ્કેલી એ છે કે બહુ ડિસિપ્લિનની આર્ટ છે. હવે ઇનિશિયલી વિદ્યાર્થીઓ આવી જાય છે કારણ કે બધાને એમ લાગે છે કે હા હા હા, સ્ટેજ પર ચડવાનું છે ને, કંઈક નવું થઈ રહ્યું છે ને, ચલો. એ થ્રિલને લીધે બધા આવી જશે. પછી છે ને, બે દિવસ પછી હવે આજે મારે તો આમ વહેલું નીકળવાનું છે, મારે આ ક્લાસ છે, મારા ઘેર આમ થઈ ગયું છે, મારે આ પ્રસંગ છે, કોઈ છોકરી કહેશે મારા ઘેરથી ના પાડી. આ બધું જે છે ને ટેકલ નથી થઈ શકતું. એટલે છોકરાઓના પક્ષે પણ સમસ્યા છે, આ ફક્ત અધ્યાપકની સમસ્યા નથી. એક નાટક ઊભું કરવા માટે જે કનેક્ટેડ ડિસિપ્લિન જોઈએ ને, એનો ક્યાંક અભાવ તો થોડોક આ પેઢીમાં છે, થોડોક છે, એ છે. નાટકને તમે કયા એંગલથી, જ્યારે એજ્યુકેશનમાં નાટકની વાત કરો છો ને, ત્યારે જે સ્થાપિત નાટક છે એની આપણે વાત નથી કરી. એટલે હું શિક્ષક તરીકે જ્યારે વાત કરું છું ત્યારે હું પેલા મંચ ઉપર આપણે જે મંચન કરી છે એ નાટકની વાત નથી કરી રહ્યો. હું ક્લાસરૂમ થિયેટરની વાત કરી રહ્યો છું, હું થિયેટર એન્ડ એજ્યુકેશનની વાત કરી રહ્યો છું. અને એ તો કોઈ પણ અધ્યાપક અને કોઈ પણ શિક્ષક, એ તો બેસિક છે. એટલે મને છે ને શક્તિ, કમલભાઈની વાત સાથે જવાનું મન એટલા માટે થાય છે કે એક અધ્યાપક જ્યારે નાટકનું સ્વરૂપ ભણીને આવ્યો હોય એમ એ સુધી, તો હવે એને નાટક શું છે બીજા સ્વરૂપ કરતાં એટલી તો ખબર હોય તો જ એનો હક છે એ અધ્યાપક થયો હોય. એ એમ કહી દે, તમે એમ કહી દો કે એને નથી આવડતું, એવું ના ચાલે. એનો ધ્વનિ, આ સંવાદનું શું કારણ છે એ એક્સપ્લેન કરવા, એ સંવાદ વંચાવડાવો તો ખરા છોકરાને ઉભો કરીને, અને પછી એમ કહો કે ના ના, તારા શબ્દમાં ખોટો ભાર મૂક્યો એટલે તે અર્થનો અનર્થ કર્યો. એકચ્યુઅલ આ સંવાદનો અર્થ આ છે કારણ કે આ રેફરન્સમાં છે. આટલું જ સહેજ ઇનિશિયેટ કરે ને અધ્યાપક, તો મને લાગે છે કે એમાં કંઈક એને કલાકાર હોવાની બિલકુલ જરૂર નથી, સાવ જ જરૂર. હું ટીચર્સ ટ્રેનિંગ કરું છું ને એટલે કહું છું, ટીચર્સ ટ્રેનિંગમાં અમે એ જ કહીએ છીએ કે સાયન્સનો શિક્ષક પણ સાહેબ આવે ટીચર્સ ટ્રેનિંગમાં આપણે કરતા આવીએ ત્યારે. અને આપણે એમ કે થિયેટર ઇન એજ્યુકેશન, તો કે સાહેબ પણ મારે તો, હું તો મારે તો કેમેસ્ટ્રી છે, હું શું થિયેટર ઇન એજ્યુકેશન કરવાનું, તો કેમેસ્ટ્રીના ક્લાસ. ઇટ ઇઝ નોટ અબાઉટ પરફોર્મિંગ ઇન ધ ક્લાસરૂમ, ઇટ ઇઝ અબાઉટ યુઝિંગ ધ ટેકનિક્સ. એની નાની નાની જે ટેકનિક છે ને એને સમજી લો અને એને ધીમે રહીને મૂકો. ઇટ શુડ બી અ ટુ વે કમ્યુનિકેશન ઇન યોર ક્લાસરૂમ, ઇન શોર્ટ. તમે સમજો,
બે બાજુનો ટ્રાફિક. આપણે ત્યાં જનરલી શું થતું હોય છે કે વન વે ટ્રાફિક છે, ટીચિંગ છે, લર્નિંગ નથી, કારણ કે સામે એક્ટિવ નથી, એ બધું પેસિવ છે. લર્નિંગનો પાર્ટ છે ને પેસિવ થઈ જાય છે. એમને એકવાર ઇન્વોલ્વ કરી લો ને તમે સામેના છેડે જઈને બેસી જાઓ અધ્યાપક તરીકે, તો મને લાગે છોકરાઓ કામ ઉપાડી લે છે, સરસ રીતે ઉપાડી શકે. અને એના માટે આપણી માસ્ટરી હોવી જરૂરી નથી. હા, ડાન્સનો વિષય જુદો છે. યસ મેડમ. સર્વસામાન્ય એટલે બધી જગ્યાએ લાગુ પડે એવું યુનિવર્સલ ટ્રુથ નથી. આ ઇશ્યુ યુનિવર્સલ નથી, બહુ જ છે. હું ગુજરાતી મીડિયમમાં ભણેલો. ના ના, તમે જે અત્યારે એકચ્યુઅલી પ્રશ્ન શું છે બેન ખબર છે? આ પ્રશ્ન ગ્રાન્ટેનેટ સ્કૂલ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલનો છે, ઇંગ્લિશ અને ગુજરાતીનો નથી. આ એકચ્યુઅલી હવે જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો જે મોટી મોટી ફીઓ લે છે ને, હા હું એ જ કહું છું. ના ના, એનું રીઝન તમને કહું, એનું કારણ તમને સમજાવું કે આપણો છોકરું 5,000 રૂપિયા ફીવાળી સ્કૂલમાં ભણે છે અને પેલો જે છે ને 1.5 લાખ વર્ષની જે ફી ભરે છે ને, એટલે પેલા લોકો થોડું વધારે ધ્યાન રાખે છે. એટલે ના સ્કૂલમાં ભણે છે, એનો અર્થ એ થયો કે એ નિમ્ન મધ્યમ વર્ગમાંથી અથવા તો ગરીબ વર્ગમાંથી એ બાળક આવે છે. એના માતા પિતાને રોજની સ્ટ્રગલ કમાવાની છે, સર્વાઈવલની છે. એની પાસે એટલો બધો સ્કોપ નથી કે એને બહુ બધું કરાવી શકશે અને સાથે બેસીને આ કરશે તે કરશે. એની સામે અત્યારે જે ICSE કે સેન્ટ્રલ બોર્ડની સ્કૂલ્સ જે છે કે ઇન્ટરનેશનલ બોર્ડની સ્કૂલ્સ જે છે, જ્યાં 1.5 લાખ કે 2 લાખ ફી છે, એ બચ્ચું એવા વર્ગમાંથી આવે છે જેને લેવા મૂકવા કાર આવે છે. એ બંનેના એક્સપોઝરનું લેવલ ડિફરન્ટ છે. બાકી જો તમે ખરેખર ઈચ્છો તો ગુજરાતી તમારી દૂધ ભાષામાં તો તમે વધારે સારું કન્વે કરી શકો. અને કેટલો બધો સ્કોપ છે. મને આજે મારી, હું સાવ નાની હતી ને સ્કૂલમાં ભણતી, એ કવિતાઓ યાદ છે. ગુજરાતી માધ્યમની સ્કૂલમાં હું ભણતી, સાવ ધૂળીની શાળ કહેવાય એવી શાળામાં, અને મને યાદ છે. એટલે એ શિક્ષકના ઉદાસીનતા હોઈ શકે, એ ક્યાંક માતા પિતાની મુશ્કેલીઓ હોઈ શકે કે ભાઈ ક્યાં પહોંચી વળવું. બાકી હું એવું નથી માનતી કે ભાષાનો ડિફરન્સ છે કે આ શીખી જાય છે ને આ નથી શીખી શકતું, એ ના હોઈ શકે. એ ભાષાનો નહીં, એ સ્કૂલ મેનેજમેન્ટ અપ્રોચ, કયું બોર્ડ, કઈ સ્કૂલ, કેટલી ફી, ઘણા બધા પરિબળો એમાં જવાબદાર છે. યસ બેટા, હા શું કહે છે બેટા? હા, કાંત ઉપર કામ કરી છે, માઇક આપને. સંભળાય છે? ઓકે. કાંતના જીવનને લઈને તમે જ્યારે નાટકમાં તમે અભિનયનું વિચાર્યું એમ, અને આખું એક પાત્રી હતું અને પાછું ફૂલ લેન્થ નાટક હતું, તો એક તો એ પડકાર હતો કે 3 કલાક સુધી એક પાત્રને નિભાવવાનું, અને એ પણ કાંતનું પાત્ર, પંડિત યુગનું પાત્ર, આજનો સમય. તો કેવા પ્રશ્નો આવ્યા? અને મને બીજો પ્રશ્ન એ છે કે એમાં તમે પૂર્વ તૈયારી કાંતને સમજવાની, કાંતને તમે જે રીતે ઝીલ્યા, તો એ માટેનું એ તમારું જે તમારી પૂર્વ તૈયારી હતી એ શું હતી, કઈ રીતની હતી?
કાંતના લેખક જે છે, જળને પડદે નાટકની વાત કરતા, તેના લેખક છે ડૉક્ટર સતીશ વ્યાસ સાહેબ, અને એ મૂર્ધન્ય નાટ્યકાર છે અને ગુજરાતીના જ અધ્યાપક રહ્યા વર્ષો સુધી સતીશભાઈ, એટલે સાહિત્ય પંડિત યુગ કાંત એને બહુ નજીકથી ઓળખે છે. અને આ નાટક કરવાની જીદ મારી હતી કાંત પર નાટક કરવું, કારણ કે પશુપતિ નામનું એક નાટક હતું સતીશભાઈનું, જે મેં ડિરેક્ટ કરેલું, અને એનો શો અમદાવાદ ટાગોર હોલમાં હતો. ઉપેન્દ્ર ત્રિવેદી ને અરવિંદભાઈ ત્રિવેદી ને બધા પહેલી હરોળમાં બેઠેલા, મહેશ ચંપકલાલ શાહ આવેલા, અને સુંદર રીતે પશુપતિ નાટક ભજવાયું. 42 કલાકારોની ટીમ સાથે એ નાટક ભજાવે, અને એ નાટકની અંદર છેલ્લી 10 મિનિટની અંદર હું એક રોલ કરતો, બાકી હું ડિરેક્ટર તરીકે મેં કામ કરેલું, અને છેલ્લી 10 મિનિટમાં એક કેરેક્ટર હતું વૈદ્યનું, એ કેરેક્ટર ભજવામાં આવ્યો. ત્યારે મેં જે ગેટઅપ કરેલો, એ ગેટઅપ જરા જુદા પ્રકારનો કરેલો, જે જાડી મૂછો ને પાઘડી ને જબ્બો ને બંડી ને કાઇન્ડ ઓફ. નાટક પતી ગયા પછી ઉપેન્દ્ર ત્રિવેદીએ એવું કહેલું કે તમે કાંત દેવા દેખાવ છો. ત્યાં સુધી મને ખબર નહોતી કે કાંત કોણ છે, હું અંગ્રેજીનો વિદ્યાર્થી રહ્યો છું, મને આની સાથે ખબર કાંત કોણ, એટલે કે તમને નથી ખબર આપણા આપણા બહુ મોટા કવિ થઈ ગયા, આપણા ખંડકાવ્યોના જે જનક કહેવાય આપણે ત્યાં, જેમણે એકમાત્ર જેણે ખંડકાવ્યો લખ્યા. અચ્છા, મેં કહું પેલું આજ મહારાજ, પછી યાદ આવે કે હા, અમે સ્કૂલમાં ભણતા ત્યારે ગાતા કે આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદય મહર્ષ જામે, તો એ પછી યાદ આવે કે અચ્છા અચ્છા એ કવિ. હા, આ જેમ વાત થઈ ત્યાં તરત સતીશભાઈ, ખબર નહીં સરસ્વતી એમના જીભ ઉપર એ વખતે બિરાજમાન હશે, અને એમના મોઢામાંથી અનાયાસ નીકળ્યું કે બહુ ડ્રામેટિક લાઈફ હતી એમની. પિતા ગુમાવ્યા ને પુત્ર ગુમાવ્યો ને પત્ની ગુમાવી ને આ બધાને મિત્રો ગુમાવ્યા ને ગુમાવતો જ રહ્યો, ટ્રેજિક હીરો કે છે, એની લાઈફ ટ્રેજેડીથી ભરપૂર. અને છેવટે નાગર બ્રાહ્મણ અને જનોય તોડીને ફેંકી દીધી, કે ક્રિશ્ચન થઈ ગયા, સમાજે બહિષ્કાર કર્યો, પત્નીએ બહિષ્કાર કર્યો, માતાએ બહિષ્કાર કર્યો, 20 વર્ષ એકલા રહ્યા. તમે જુઓ કે જે કહેતા ગયા ને મારી આંખ સામે, મને એમ થાય કે અરે શું લાઈફ છે સાલી, વોટ અ ટ્રેજિક લાઈફ. અને એમાં આપણને સંઘર્ષનું તત્વ દેખાય એક નાટકના માણસ તરીકે, કે કોન્ફ્લિક્ટથી ભરપૂર લાઈફ છે. અને અનાયાસે મારા મોઢામાંથી આ શબ્દ નીકળ્યો કે શું આની પર નાટક થઈ શકે કાંતના જીવન ઉપર, મને કે થઈ શકે. અને તરત ખબર નહીં કેમ કે એ વખતે મારા જીભ પર પણ સરસ્વતી આવ્યા અને મારાથી બોલ્યું કે એકલ કૃતિ કરો, હું એકલો ભજવીશ, બીજા કોઈ નહીં, કારણ કે આ લફડા બહુ છે લોકોને ભેગા કરવા સાહિત્યિક નાટકમાં, ખાસ કરીને આજે આવે કાલે ના આવે, એક શો કરે ને પછી રિપ્લેસમેન્ટ આવે ને બધે બહુ ત્રાસ. મેં કહું એકલ કૃતિ મારે આ તો કરવું જ છે, અને એકલું નાટક કરીને આપો મને. આ એની પૂર્વ ભૂમિકા હતી. અને પછીનો સમય એમણે લીધો કાંત ઉપર નાટક લખવા માટેનો, અને એની એ પેરેલલ સમયમાં કાંતનું અધ્યયન કરવાનો સમય મેં લીધો, કારણ કે નાટકમાં તો શું આવશે મને ખબર નથી, પણ એની પૂર્વ તૈયારી માટે કાંતના વર્કને વાંચ્યા. મહેન્દ્રભાઈ જેવા મિત્રો છે ગુજરાતીના, એટલે એમની પાસેથી પુસ્તકો ઉધાર માંગીને બેસીને કે કાંત પર શું શું વાંચી શકાય, એના પરનો ક્રિટિસિઝમ અને બધું વાંચ્યું, એટલે થોડુંક અવગત થયા કે આ માણસ કેવો હતો, એ યુગ કેવો હતો, એ બધી રિસર્ચ જે દિગ્દર્શક કરતો હોય એ મથામણ કરી. અને પછી આવે છે શક્તિભાઈએ જે મુદ્દો પૂછ્યો કે મોનોટોની પ્રેક્ષકનું શું, એને પકડવા શું કરવું, તો પછી ડિવાઇસીસ આવી કે તો ડિવાઇસમાં શું કરવું. તો એક બાજુ સમયાંતરે સતીશભાઈની સાથે સતત ચર્ચા કરીએ કે કેવા સ્વરૂપમાં લઈ જઈએ છીએ, કેવા સ્વરૂપમાં આપણે નાટકને લઈ જવું, એ ચાલતું રહ્યું. અને એમાં એમણે બે પાત્રો કર્યા ચર્ચાના અંતે, કે એક સૂત્રધાર જેથી કરીને મોનોટોની તૂટી શકે, અને એક નેરેટર, એટલે એક નેરેટર અને એક કાંત, એમ બે. અને પાત્ર ભજવનારો એક્ટર એક જ હોય પણ કેરેક્ટર બે. હવે આને પાછા જુદા પાડવા શું કરવું, તો કે નેરેટર પદ્યમાં બોલે અને કાંત ગદ્યમાં બોલે, તો ચાલો એ પણ એક સોલ્વ થઈ ગયું. હવેનો મુદ્દો આવ્યો કે તો પછી એને બીજું વિઝ્યુઅલ મોનોટોની તોડવા, એક જ છે એટલે વિઝ્યુઅલ તો કેટલું મોનોટોનસ થઈ જાય નાટક, તો એ વિઝ્યુઅલ મોનોટોની તોડવા મારે શું કરવું. તો પછી મેં વિચાર્યું કે જો એ પદ્યમાં બોલે છે નેરેટર, તો એની બોડી લેંગ્વેજ પણ ડાન્સમાં એટલે લયમાં હોય, અને એટલે હું ભરતનાટ્યમ શીખ્યો એના માટે, જેનું મને ઉપયોગ જેટલો કરવો હતો એટલું. હા, એમાં કંઈ મહાન માસ્ટરી નથી લીધી મેં. હા, સંગીત, મેં કહ્યું ને આ તો આપણી પ્રાઇમ જરૂરિયાત છે કે સંગીત જેટલી ખપ પૂરતી જરૂર છે એટલું હું શીખ્યો. અને પછી એનું સંગીતના રેકોર્ડિંગ થયા, ગીતો ગવાયા, બધું જ થયું. અને આ બાજુ હવે ટાસ્ક મેઇન શરૂ થાય છે કે સાલું બહુ અઘરું છે એકલ કૃતિ પરફોર્મ કરવી ને, એ અઘરી નથી લાગતી મને બહુ. એ તો તમે ચલો તમારા ફેફસા મજબૂત હોય તો તમે 3 કલાક ટકી જાઓ છો, એ વાંધો નથી આવતો. પણ કમ્પોઝ કરતી વખતે બહુ ચેલેન્જિંગ શું લાગેલું ખબર છે,
કે હું તો ચલો ધારી લઉં છું કે નર્મદા મારી બાજુમાં બેઠી છે, પણ આ સામે મારો જે પ્રેક્ષક બેઠો છે એને હું કેવી રીતે કન્વિન્સ કરું કે નર્મદા અહીંયા જ બેઠી છે? આ મારા માટે ટાસ્ક. અચ્છા, નર્મદા મારા માટે પાણી લેવા ગઈ અંદર અને પાણી લઈને પાછી આવે છે, તો એ હું બોલીશ ખાલી, પણ પ્રેક્ષક એ તો જોઈ નથી શકતો નર્મદાને, તો એ ગઈ અને એનું પાછું આવવું એ પ્રેક્ષક કેવી રીતે જોશે? મારી એક્ટર અને ડિરેક્ટર તરીકેની આમાં ચેલેન્જ આ જ હતી. એટલે મારો સાળો હતો, દેવાંગીનો નાનો ભાઈ સિદ્ધાર્થ. સિદ્ધાર્થે મારી સાથે કોલેજમાં ભણતો ત્યારે નાટકો કરેલા, એટલે મેં સિદ્ધાર્થને બોલાવ્યું. મેં કહું હવે તું છે ને હું કહું ને એટલું કર, હું બની જાઉં છું કાંત અને મારી જોડે સીનમાં બની જાતું નર્મદા. હું તને જ્યાં ઊભો રાખું ત્યાં તું ઊભો રહે, અને હું કહું કે આમ જાતો તું આમ જતો રહેજે. પણ મેં એને સાથે રાખીને કહ્યું કે એકલા મને સૂઝતું નહોતું કે કેવી રીતે હું એની મૂવમેન્ટ કરું કે જેથી કરીને સામેવાળાને હું ન હોય તોય બતાવી શકું. તો મેં કેટલાક દ્રશ્યો નાટકના શરૂઆતના પ્રથમ અંકના સિદ્ધાર્થને સાથે રાખીને કમ્પોઝ કર્યા કે જેથી કરીને મને પોતાને એક્ટર તરીકે આઈડિયા આવે કે અચ્છા નર્મદાની હાઇટ આટલી જ હોય, મારી આઈ લેવલ લુક એ નક્કી કરશે ઓડિયન્સ માટે કે નર્મદા કેટલી ઊંચી છે. હવે મેં આમ જોઈને કર્યું તો નર્મદા મારથી ઊંચી થશે, મેં આમ જોઈને કર્યું તો 6 ફૂટની નર્મદા થશે, હું બહુ નીચે જોયું તો 2.5 ફૂટની થઈ જશે. મારે 5.5-1 ની નર્મદા રાખવાની છે, તો મારી આઈ લેવલ અહીંયા હોય. કેટલી બધી ઝીણી ઝીણી વાતો, અને જો અહીંયા આંખ હોય તો ખભો એનાથી આટલો નીચો હોય તો હાથ એટલે જ જાય. તો એ બધા મેઝરમેન્ટ્સ એક એક્ટર જોડે રાખીને મેં કર્યા એની સાથે, અને પછી મને કોન્ફિડન્સ આવી ગયો કે અચ્છા હા હવે થઈ શકશે. પછી એને ખસેડ્યો અને કીધું કે તું જો તને શું લાગે છે, એની સાઈડ કે ના મને લાગે છે કે મૂવમેન્ટ ખબર પડે છે, મને ખબર પડે છે કે નર્મદા આવીને ગઈ. ત્યાં વાચિકમ પણ કામ લાગે છે અને આંગિકમ પણ કામ લાગે છે. તો આ બધી બહુ ચેલેન્જીસ હતી અભિનેતાના દિગ્દર્શક તરીકે. એક કેટલાકે તો જોયું છે જણને પડદે. એમાં એક દાખલા તરીકે એક દ્રશ્ય છે કે પેલો રાત્રે જુઈના ફૂલો સૂતા પહેલાં ટેવ છે કાંતને કે પથારીમાં શું, એ પહેલાં જુઈના ફૂલો બિછાવે પલંગ પર અને પછી એ સુવાર રોજ સુગંધીવાળી. એટલે બહુ રસિક હતા. આજે મોડા આવ્યા છે એટલે પત્ની બગડેલી છે અને પછી કહે છે કે જો હું જુઈના પુષ્પો લઈને આવ્યો છું. અને પછી તમે સાંભળજો ખાલી ટોન, હું અભિનય પણ નથી કરતો, હું ખાલી અવાજ વાચિકમ પર ધ્યાન. અને આ રહ્યા જુઈના પુષ્પો. હવે એમ ના પૂછતી કે અડધી રાત્રે શું છે, હવે મધ્યરાત્રિ હોય કે વહેલી પરોઢ, સૂતા પહેલા પુષ્પો સૈયા પર મૂકવાના એટલે મૂકવાના. હવે તારું પતિ ગયું હોય તો બહાર આવો તો આ ચાદર પાથરી દઈએ. હા આવી ગઈ, ચાલ પકડ ચાદર પેલી બાજુથી, હું પકડું છું આ બાજુથી. તમે જોજો કે તમારા ડિસ્ટન્સ પર એ ગઈ, એ આવી, એ અવાજથી પણ કરવાનું અને પછી આવે જોડે જોડે અભિનય, પછી આવે તમારી આંખ, તમારી મૂવમેન્ટ, અને પછી ત્રીજો રોલ આવે છે ટેકનિક કે જે મોનોટોની તોડે છે, વિઝ્યુઅલ મોનોટોની. એટલે એક લાઇટ આવે, જે વિંગમાં કટ લાઇટ મૂકી હોય એ નર્મદા એન્ટર થાય ને એટલે એ કટ લાઇટ શરૂ થાય, એની ફ્રિકવન્સી વધે જેમ નજીક આવે એમ, અને દૂર જાય ને એમ કટલાઇટની ફ્રિકવન્સી કપાય. ભાવસિંહજી મહારાજ નજીક આવે તો કટલાઇટની ફ્રિકવન્સી વધે, દૂર જાય તો કપાય. નાનાલાલ આવે તો કટલાઇટ એન્ટર થાય, નાનાલાલ જાય તો કટલાઇટ જાય. તો અલગ અલગ પ્રકારના લાઇટ્સના મૂમેન્ટ્સ, એની જોડેની રિધમ. તો ખાસી બધી પૂર્વ તૈયારી આ નાટક માટે કરેલી, પણ વર્થ, એ મહેનત કરવાની મજા આવેલી. યશપાલ, તમે દેવાંગીબેનની કવિતા સાંભળીને પૂરું કરીએ, પણ તમે પેલા આભાર માની લ્યો. આખી વાતમાં એક જ વસ્તુની આજે ખોટ રહી છે, વરસાદ. કેમ કે આવશે કાલે, તમે લખી રાખો. ગુજરાતી ભવનના આમંત્રણને માન આપીને દેવાંગીબેન અને કમલભાઈ આપણી વચ્ચે 3 દિવસ રહેવાના છે. મને એવું લાગે છે કે ભાવનગરના કલાકારો માટે અને નાટ્યપ્રેમીઓ માટે એ ખરેખર વરસાદ આવ્યાથી પણ વધારે છે. અને આજે બંને ખૂબ આપણને બહુ ગંભીર
હળવી અને પ્રાથમિક અને પીએચડી સુધીની બધી ચર્ચાઓ કરી, એટલે ઘણી બધી મજા આવી. બધા જ અલગ અલગ જગ્યાએ નાટકો કરી ચૂકેલા કરતા બધા વિદ્યાર્થીઓ અને કલાકારો અહીંયા હાજર રહ્યા એ બદલ તમને પણ બધાને ખૂબ ખૂબ પ્રેમ. કમલભાઈનો અને બેનનો ખૂબ ખૂબ આભાર. મહેન્દ્રભાઈનો અને ગુજરાતી ભવનનો આભાર એટલા માટે નહીં કે ફરી વાર ગોટા ખાવા મળતા રહે, અને ગુજરાતી ભવન કમલભાઈ ભાવનગર માટે હવે સાહિત્ય પ્રવૃત્તિનું એક પિયર બની ગયું છે, મોસાળ બની ગયું છે. અમે પહેલાં એવું કહેતા કે યશવંતરાય આપણું મોસાળ છે, એમ હવે ગુજરાતી ભવન એ સ્થાન લઈ લીધું છે. આમ તો ગદ્યસભા પણ અહીં આવી ગઈ છે. ગયા શનિવારે ભેગા થયા શામળદાસ, ત્યારે મારા મનમાં એક વિચાર આવેલો, આ બધાને હું બુદ્ધસભા અને ગદ્યસભામાં જવા માટે કહેતો હતો કે જાઓ, તો મને એક એવો વિચાર બી ત્યારે આવેલો, હું તમને કહેવાનો હતો, આજે જાહેરમાં કહી દઉં, કે નાટકો માટે પણ દર અઠવાડિયે 15 દિવસે એક નિયમિત ન મળી શકાય બધા આ આ જ ફોરમમાં? આ જીવતું રાખવાની ને ધબકતું રાખવાની વાત છે, એટલે મને એવું લાગે છે કે વારે વારે મળશું તો કંઈક થશે, તો ગુજરાતના બધા કમલભાઈઓ અને દેવાંગીબેન આવતા પણ રહેશે, નહીતર ખાલી શો વખતે ને યુથ ફેસ્ટિવલ વખતે જ આવશે. 3 દિવસ રહેવાના છે, એ બહુ મોટી વાત છે. જે નાટક જીવે છે એની માટે તો 3 દિવસ બી ટૂંકા છે. ખૂબ ખૂબ આભાર બને. અને વધારે જે મિત્રો મારી તો હવે નેટવર્કિંગના માણસો થઈ ગયા છીએ, એટલે જે લોકો આજે નથી આવ્યા અને આપણા મિત્રો હોય એને પણ 2 દિવસ લાભ લે એવું કહેજો સાહેબ. સાહેબે સવારે આવવાની તો ના પાડી છે ને, હે એટલે એમ ના પાડી એટલે હા કે આવવાનું એમ, એટલે ભોજનનો પ્રોબ્લેમ. કવિતાની સભામાં એક ભાઈએ એવું કહ્યું કે આ તો બધી સ્ત્રીઓ તે કવિતા લખે એમાં સ્ત્રીઓ પર લખે, પુરુષો કવિતા લખે એમાં સ્ત્રીઓના ગુણગાન હોય, તો બિચારા નાયક પર તો કોઈ કવિતા લખતું જ નથી, પુરુષો માટે તો કોઈ કવિતાઓ લખાઈ જ નથી. તો મને છે ને થોડું પુરુષો માટે લાગી આવ્યું. મને એવું થયું કે આટલો બધો અન્યાય તો બરાબર જ નહીં, કારણ કે આપણે તો સમાનતામાં માનીએ છીએ, એટલે મેં થોડા એના માટે કાવ્યો લખેલા, એમાંનું એક હું વાંચું છું. જો મને ઢોલવાળો મનિયોય ગમે છે, જો મને ઢોલવાળો મનિયોય ગમે છે, એટલે ટણિયું તો કરવાની નહીં જ, માપમાં રહેવાનું કેમ સો કહેવાનું, માપમાં રહેવાનું કેમ સો કહેવાનું, મોટાઈની ડંફાશું કરવાની નહીં જ, જો મને ઢોલવાળો મનિયોય ગમે છે, એટલે ટણિયું તો કરવાની નહીં જ. આવું સીધી લીટીની બળીશું ને ભાઈબંધ, ઈમાં હંધોય તારો વટ છે. આવું સીધી લીટીની બળીશું ને ભાઈબંધ, ઈમાં હંધોય તારો વટ છે, બાકી વાકા થવામાં કોઈ બાયુને પૂગે એવી ખાંડ્યું ખાનારાને ફટ છે. આ ફેરા સામેથી આવજે મનાવવા, હું ગરજ્યું દેખાડવાની નહીં જ, જો મને ઢોલવાળો મનિયોય ગમે છે, એટલે ટણિયું તો કરવાની નહીં જ. કોક કોક દી તો દાજ એવી ચડે છે, તને ગામની વચાળે બે આલુ, કોક કોક દી તો દાજ એવી ચડે છે, તને ગામની વચાળે બે આલુ, પણ ડોહાઓ જોઈને ફાટી પડે તો એની શરમે બેહી રહું છું સાલું. બાજણા બે ઘડી હોય બળ્યા મોના, રોજ દોંગાયું કરવાની નહીં જ, જો મને ઢોલવાળો મનિયોય ગમે છે, એટલે ટણિયું તો કરવાની નહીં જ.